હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોશું સી પ્લસ પ્લસની અંદર થર્ડ યુનિટ. થર્ડ યુનિટની અંદર જોવાનું છે, થર્ડ યુનિટ તમારું છે ટાઈપ કન્વર્ઝેશન એન્ડ ઇનહેરિટન્સ. તો થર્ડ યુનિટની અંદર તમારે જોવાનું છે ટાઈપ કન્વર્ઝેશન, ઇનહેરિટન્સ, એબસ્ટ્રેક્ટ ક્લાસ, નેસ્ટેડ ઓફ ક્લાસ. તો હવે એની અંદર જોઈએ ટાઈપ કન્વર્ઝેશન. ટાઈપ કન્વર્ઝેશન કોને કહેવાય? તો ટાઈપ કન્વર્ઝેશન આર ઓટોમેટિકલી ઓનલી વેન ધ ડેટા ટાઈપ ઇનવોલ્વ આર બિલ્ટ ઇન ટાઈપ. એટલે કે બિલ્ટ ઇન ટાઈપની અંદર તમારે ટાઈપ જે તમે ટાઈપ લખો છો ડેટા ટાઈપ, એના પરથી તમારે ઓટોમેટિકલી ટાઈપ કન્વર્ઝેશન થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીં આપેલું છે તમને ઇન્ટીજર એમ, પછી ફ્લોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3.1459 એન્ડ એમ ઇઝ ઇક્વલ ટુ એક્સ. એટલે અહીંયા કન્વર્ટ થશે, અહીંયા ફ્લોટની વેલ્યુ આપેલી છે અને અહીંયા ઇન્ટીજર છે, તો એક્સની વેલ્યુ શેમાં કન્વર્ટ થશે? ઇન્ટીજરમાં કન્વર્ટ થશે. તો ફોર યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ ધ કમ્પાઇલર ડઝ નોટ સપોર્ટ ઓટોમેટિકલી ટાઈપ કન્વર્ઝેશન. પણ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ હોય ત્યારે કમ્પાઇલર ઓટોમેટિકલી ટાઈપ કન્વર્ઝેશન સપોર્ટ કરતું નથી. એટલે કે જ્યારે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ હોય ત્યારે કમ્પાઇલર ઓટોમેટિકલી ટાઈપ કન્વર્ઝેશન સપોર્ટ કરતું નથી. વી મસ્ટ ડિઝાઇન ધ કન્વર્ઝેશન રૂટિન બાય અવર સેલ્ફ્સ. એટલે ત્યારે તમારે ટાઈપ કન્વર્ઝેશન કરવું પડે છે. ધ ડિફરન્ટ સિચ્યુએશન ઓફ ડેટા કન્વર્ઝેશન બિટવીન ઇનકમ્પેટેબલ ટાઈપ. એટલે ડિફરન્ટ ડિફરન્ટ સિચ્યુએશન હોય ત્યારે ડિફરન્ટ ટાઈપની ડેટા ટાઈપ કન્વર્ઝેશન યુઝ થાય છે. અહીંયા તમને કેટલીક ટાઈપ આપેલી છે. તો કન્વર્ઝેશન ફ્રોમ બેઝિક ટાઈપ ટુ ક્લાસ ટાઈપ, ફર્સ્ટ ટાઈપ છે એમની અંદર બેઝિક ટુ ક્લાસ ટાઈપ. સેકન્ડ છે કન્વર્ઝેશન ફ્રોમ ક્લાસ ટાઈપ ટુ બેઝિક ટાઈપ. એન્ડ થર્ડ છે કન્વર્ઝેશન ફ્રોમ વન ક્લાસ ટાઈપ ટુ અનધર ક્લાસ ટાઈપ. એટલે ફર્સ્ટ કયું આવ્યું? બેઝિક ટુ ક્લાસ ટાઈપ, સેકન્ડ ક્લાસ ટુ બેઝિક, એન્ડ થર્ડ વન ઇઝ ક્લાસ ટાઈપ ટુ અનધર ક્લાસ ટાઈપ. આ શું થયું? તમારા કન્વર્ઝેશનની ટાઈપ છે અલગ અલગ. પછી છે બેઝિક ટુ ક્લાસ ટાઈપની અંદર જોઈએ અ કન્વર્ઝેશન, સોરી, અ કન્સ્ટ્રક્ટર ટુ બિલ્ડ અ સ્ટ્રીંગ ટાઈપ ઓબ્જેક્ટ ફ્રોમ અ કેરેક્ટર ટાઈપ વેરિયેબલ. એટલે કે જ્યારે અહીંયા આ બેઝિક ટુ ક્લાસ ટાઈપની વાત કરીએ તો કન્સ્ટ્રક્ટર ટુ બિલ્ડ અ સ્ટ્રીંગ ટાઈપ ઓબ્જેક્ટ. એટલે કન્સ્ટ્રક્ટર છે ને શું બિલ્ડ કરે છે? સ્ટ્રીંગ ટાઈપ ઓબ્જેક્ટને બિલ્ડ કરે છે. તો કેરેક્ટર પછી હેસ્ટ્રીક ટાઈપ અ વેરિયેબલ. તો હવે અહીંયા તમે એક્ઝામ્પલ આપેલું છે એની અંદર જોઈ શકો છો. આ સ્ટ્રીંગ શું છે? ક્લાસ છે. સ્ટ્રીંગ ટાઈપના ઓબ્જેક્ટને કેરેક્ટર ટાઈપની અંદર વેરિયેબલ જોઈએ કઈ રીતે ટાઈપ કન્વર્ઝેશન કર્યું. તો અહીંયા સ્ટ્રીંગ શું છે? ક્લાસ નેમ છે. અહીંયા પણ સ્ટ્રીંગ ક્લાસ નેમ છે. અહીંયા એક ઓબ્જેક્ટ બનાવ્યો કેરેક્ટર ડેટા ટાઈપવાળો, અહીંયા હેશ પોઈન્ટરની સાઇન કરી છે. દેન લેન્થ ઇઝ ઇક્વલ ટુ એસટીઆર લેન્થ. એસટીઆર લેન્થ આ ફંક્શન છે અને અહીંયા એ શું છે? એ વેરિયેબલનું નેમ છે. તો અહીંયા શું કરશે? લેન્થ કાઉન્ટ કરશે, રાઈટ? તો અહીંયા શું છે? લેન્થ. લેન્થ આ વેરિયેબલનું નેમ છે. તો પી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કેરેક્ટર લેન્થ પ્લસ વન. એટલે કે જે લેન્થ હશે એમાં પ્લસ વન થશે. એસટીઆર કોપી પી ઇઝ ઇક્વલ પી અને એ, એટલે કે આની અંદર શું થશે? કોપી થશે. એસટીઆર સીપીવાય શું છે? કોપી ફંક્શન છે, સ્ટ્રીંગનું કોપી ફંક્શન છે. તો વેરિયેબલ લેન્થ આ વેરિયેબલ છે. વેરિયેબલ લેન્થ એન્ડ પી, લેન્થ અને પી શું છે? બે વેરિયેબલ છે. આર ડેટા મેમ્બર ઓફ ક્લાસ સ્ટ્રીંગ. એટલે કે ક્લાસ સ્ટ્રીંગ જે ક્લાસ છે સ્ટ્રીંગનો, એના ડેટા મેમ્બર છે લેન્થ અને પી. એ કોપી થશે, બરાબર? તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ હતું બેઝિક ટુ ક્લાસ ટાઈપનું. હવે એની અંદર જોઈએ તો કે અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપેલું છે સ્ટ્રીંગ એસ વન અને એસ ટુ. સ્ટ્રીંગ ક્લાસ છે, એની અંદર એસ વન અને એસ ટુ લખેલું છે. સ્ટ્રીંગ ક્લાસ છે, એની અંદર એસ વન અને એસ ટુ ઓબ્જેક્ટ લીધેલા છે. એમાં કેરેક્ટર કેર શું છે? એક ડેટા ટાઈપ છે. એમાં નેમ વન ઇઝ ઇક્વલ ટુ આઈબીએમ પીસી અને નેમ ટુ એમાં શું લખ્યું છે? એપલ કોમ્પ્યુટર. તો એસ વન શું થશે? એસ વન ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રીંગ નેમ વન એન્ડ એસ ટુ ઇઝ ઇક્વલ ટુ નેમ ટુ. તો ફર્સ્ટ અહીંયા જોઈ શકો છો તમે તો કે ફર્સ્ટ નેમ ફ્રોમ કેરેક્ટર ટાઈપ, એટલે આ કેરેક્ટર ટાઈપ છે, ટુ સ્ટ્રીંગ ટાઈપ એન્ડ ધેન અસાઇન ધ સ્ટ્રીંગ ટાઈપ વેલ્યુ ટુ ધ ઓબ્જેક્ટ એસ વન. હવે આ કેરેક્ટરમાં લીધેલું છે, પણ હવે સ્ટ્રીંગ ટાઈપમાં મારે કન્વર્ટ કરવું છે તો કઈ રીતે આવશે? તો એસ વન આ શું છે? એક સ્ટ્રીંગનો ઓબ્જેક્ટ લીધો, સ્ટ્રીંગના ઓબ્જેક્ટમાં આ જો ટાઈપ કન્વર્ટ કરી. અહીંયા બેઝિક ટુ ક્લાસ ટાઈપનું એક્ઝામ્પલ છે. તો અહીંયા શું આવશે? નેમ વન અને અહીંયા સ્ટ્રીંગ ડેટા ટાઈપ આવશે. અગેન આઈ રિપીટ, જ્યારે તમારે બેઝિક ટુ ક્લાસ ટાઈપની અંદર કન્વર્ટ કરવું હોય તો પહેલાં શું આવશે? સ્ટ્રીંગ ડેટા ટાઈપ છે, પછી એસ વન અને એસ ટુ બે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે, પછી ક્લાસ કેરેક્ટર શું છે? એ ડેટા ટાઈપનું નામ છે, પછી અહીંયા નેમ વન વેરિયેબલનું નેમ ઇઝ ઇક્વલ ટુ આઈબીએમ પીસી. આઈબીએમ પીસી શું છે? એક સ્ટ્રીંગ છે,
એવી જ રીતે સેકન્ડ વેરિયેબલ લીધેલો છે નેમ ટુ માટે. કઈ ડેટા ટાઈપ કઈ છે? કેરેક. પછી નેમ ટુ વેરિયેબલનું નેમ ઇઝ ઇક્વલ ટુ એપલ કમ્પ્યુટર. એપલ કમ્પ્યુટર શું છે? એક વેરિયેબલનું નામ છે. તો એસ વન ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રીંગ અને અહીંયા નેમ વન એટલે કે સ્ટ્રીંગ આ કેરેક્ટર વેરિયેબલની ડેટા ટાઈપ કેરેક્ટર હતો જે વેરિયેબલ એને આપણે કર્યો સ્ટ્રીંગની અંદર કન્વર્ટ. કેરેક્ટર જે હતો એ સ્ટ્રીંગની અંદર અહીંયા વેરિયેબલ કન્વર્ટ કર્યો એટલે ડેટા ટાઈપ કન્વર્જેશન થયું, કેરેક્ટરમાંથી સ્ટ્રીંગમાં કન્વર્ટ કર્યું. તો અહીંયા શું આવશે? એસ વન શું છે? એસ વન ઓબ્જેક્ટમાં આ જે વેરિયેબલ છે સ્ટ્રીંગની અંદર કન્વર્ટ થઈને એસ વનમાં સ્ટોર કર્યો. એવી જ રીતે એસ ટુમાં જોઈએ તો કે નેમ ટુ છે એ ડાયરેક્ટ કન્વર્ટમાં કર્યો, એસ ટુ એટલે કે સ્ટ્રીંગની અંદર કન્વર્ટ કર્યો. તો ફર્સ્ટ નેમ ટુ ફ્રોમ કેરેક્ટર ટાઈપ ધ સ્ટ્રીંગ ટાઈપ એન્ડ ધેન અસાઇન ધ સ્ટ્રીંગ ટાઈપ વેલ્યુ ધ ઓબ્જેક્ટ એસ ટુ. બરાબર, આ રીતે પણ કન્વર્ટ કર્યો છે, નાની રીતે પણ કન્વર્ટ કર્યો છે. તો બેઝિક ટુ ક્લાસ ટાઈપ, અહીંયા તમને બેઝિક ટુ ક્લાસ ટાઈપનું એક એક્ઝામ્પલ આપેલું છે, એ જોઈએ ફૂલ એક્ઝામ્પલ. આગળ એક્ઝામ્પલ જોયું, એને કેરેક્ટરમાંથી સ્ટ્રીંગમાં કન્વર્ટ કર્યું છે. હવે બેઝિક ટુ ક્લાસ ટાઈપનું ફૂલ એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ શું આવે? તો ક્લાસ, ક્લાસનું નામ ટાઈમ, ઇન્ટીજર અવર્સ, ઇન્ટીજર મિનિટ્સ. અહીંયા શું છે? અહીંયા એક બે વેરિયેબલ ડિફાઇન કર્યા છે, આની અંદર કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યું છે. કન્સ્ટ્રક્ટર ક્લાસનું નેમ સેમ એઝ ફંક્શનનું નામ એટલે શું થયું? કન્સ્ટ્રક્ટર થયું. આ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે કેમ કે એક પેરામીટર પાસ કરેલો છે એટલા માટે. અહીંયા અવર્સ અને મિનિટ માટે કેલ્ક્યુલેશન કરેલું છે કન્સ્ટ્રક્ટરની અંદર. ધેન ક્લાસનો બ્રેકેટ ઓવર અહીંયા. પછી અહીંયા શું છે? ટાઈમ. ટાઈમ શું છે? ક્લાસનો ઓબ્જેક્ટ અહીંયા ટી વન અસાઇન કર્યો છે. ક્લાસનો ઓબ્જેક્ટ કયો લીધો છે? ટી વન. ટી પછી ઇન્ટીજર ડ્યુરેશન, આ શું લીધું? એક વેરિયેબલ લીધેલો છે ઇન્ટીજરનો, ઇઝ ઇક્વલ ટુ 85. ડ્યુરેશનની વેલ્યુ કેટલી અસાઇન કરી? 85. તો ટી વન ઇઝ ઇક્વલ ટુ શું આવે? ડ્યુરેશન આવે. એટલે કે ડ્યુરેશનની જે કંઈ વેલ્યુ હશે એમાં સ્ટોર થશે, ટી વનની અંદર સ્ટોર થશે. આ સિમ્પલ એક્ઝામ્પલ હતું અહીંયા સમજવા પડતું, પરંતુ તમારે જો પ્રેક્ટિકલની અંદર પરફોર્મ કરવું હોય તો વ્યવસ્થિત હેડર ફાઇલ અને મેઇન ફંક્શન ઇન્ક્લુડ કરી અને પછી તમારે પ્રોગ્રામ કરવાનો રહેશે. હવે આવે છે ક્લાસ ટુ બેઝિક ટાઈપ. હવે આવે છે તમારે ક્લાસ ટુ બેઝિક ટાઈપ જોવાનું છે. તો ક્લાસ ટુ બેઝિક ટાઈપની અંદર જોઈએ તો અ કન્સ્ટ્રક્ટર ફંક્શન ડુ નોટ સપોર્ટ ટાઈપ કન્વર્જેશન. કન્સ્ટ્રક્ટર ફંક્શન છે એ ટાઈપ કન્વર્જેશન સપોર્ટ કરતું નથી ફ્રોમ અ ક્લાસ ટાઈપ ટુ બેઝિક ટાઈપ. તો ક્લાસ ટાઈપ ટુ બેઝિક ટાઈપની અંદર અ એન ઓવરલોડિંગ કાસ્ટિંગ ઓપરેટર ઇઝ યુઝ ટુ કન્વર્ટ અ ક્લાસ ટાઈપ ડેટા ટુ અ બેઝિક ટાઈપ. એટલે કાસ્ટિંગ ઓપરેટર થ્રુ તમે ક્લાસ ટાઈપ ટુ બેઝિક ટાઈપમાં કન્વર્જેશન કરી શકો છો. એટલે કે કન્સ્ટ્રક્ટર, એટલે અગેન આઈ રિપીટ, અ કન્સ્ટ્રક્ટર ફંક્શન ડુ નોટ સપોર્ટ અ ટાઈપ કન્વર્જેશન. એટલે કન્સ્ટ્રક્ટર ફંક્શન છે એ ટાઈપ કન્વર્જેશન સપોર્ટ કરતું નથી, એટલા માટે આપણે ક્લાસ ટુ બેઝિક ટાઈપનો યુઝ કરશું. એન ઓવરલોડિંગ કાસ્ટિંગ ઓપરેટર ઇઝ યુઝ ટુ કન્વર્ટ અ ક્લાસ ટાઈપ ટુ ડેટા ટુ બેઝિક ટાઈપ. ઓવરલોડિંગ કાસ્ટિંગ ઓપરેટર થ્રુ તમે ક્લાસ ટાઈપ ટુ બેઝિક ટાઈપ કન્વર્જેશન કરી શકો છો. ઇટ ઇઝ ઓલ્સો રિફર ટુ અ કન્વર્જેશન ફંક્શન, રાઈટ? અહીંયા આપેલું છે જોઈએ કન્વર્જેશન ફંક્શન. તો પહેલાં શું આવે? અહીંયા ઓપરેટર, પછી અહીંયા ટાઈપ નેમ, પછી ફંક્શન સ્ટેટમેન્ટ એટલે કે આની બોડી પાર્ટ આવશે જે ફંક્શનનો. એ ધીસ ફંક્શન કન્વર્ટ અ ક્લાસ ટાઈપ ટુ ધ ટાઈપ નેમ. ક્લાસ ટાઈપ ટુ ટાઈપને ગલે બેઝિક ટાઈપની અંદર કન્વર્ટ કરશે. અહીંયા જોઈએ આ વેક્ટર શું છે? આ ક્લાસનું નેમ છે. નોર્મલી તમે જો ફંક્શન ક્રિએટ કરો છો ક્લાસની અંદર, પણ ક્લાસનું ફંક્શનનું ડિક્લેરેશન તમે ક્લાસની અંદર કરો છો, પણ ફંક્શનનો બોડી પાર્ટ તમે લખતા નથી. અને ફંક્શનનો બોડી પાર્ટ તમે બહાર લખો ત્યારે તમે અહીંયા સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરો છો. આગળના વિડીયોની અંદર ક્લાસનો જે વિડીયો છે એની અંદર તમને સમજાવેલું છે. તો કે અહીંયા શું છે? ઓપરેટર. ઓપરેટર એટલે કયું વાત કરી છે અહીંયા?
અહીંયા સિન્ટેક્સ આપેલી છે ને ઓપરેટર અને ટાઈપનેમ, એવી જ રીતે આની અંદર પણ એક્ઝામ્પલ તરીકે આમાં કન્સિડર કર્યું છે કે ઓપરેટર અને ટાઈપનેમમાં શું હશે, ડબલ, એટલે કે જે ટાઈપનું હોય એને ક્લાસમાંથી બેઝિકમાં કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા શું લખ્યું, ડબલ સમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે સમ નામનો જે વેરિયેબલ છે એ કંઈ કન્સિડર કર્યું છે, ડબલમાં કન્સિડર કર્યું છે. તો ફોર ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, આઈ લેસ દેન સાઇઝ એન્ડ આઈ પ્લસ પ્લસ. તો સમના સમ જે વેરિયેબલ છે એમાં શું હશે, સમ પ્લસ વી ઓફ આઈ, વી એટલે વેક્ટર ઓફ આઈ. આ વી શું છે, એ ફંક્શનનું ઓબ્જેક્ટ ક્રિએટ કર્યું હોય ને એ છે. અહીંયા મલ્ટિપ્લિકેશન એટલે કે આ ટૂંકમાં કહીએ તો સ્ક્વેર રૂટ માટેનું અહીંયા ફંક્શન લખેલું છે ને, રિટર્ન શું કરાવશે, સ્ક્વેર, એમાં સમ. આ એક સ્ક્વેર રૂટ માટેનું ફંક્શન ક્રિએટ કરેલું છે. હવે ક્લાસ ટુ બેઝિક ટાઈપ ઓફ કાસ્ટિંગ ઓપરેટર ફંક્શન શુડ સ્ટેટિસ્ફાય ધ ફોલોઈંગ કન્ડિશન. કાસ્ટિંગ ઓપરેટર છે એ શું સ્ટેટિસ્ફાય કરશે, કઈ કન્ડિશન, તો એમાં છે ઇટ મસ્ટ બી અ ક્લાસ મેમ્બર, એ તો ક્લાસ મેમ્બર હોવો જોઈએ. ઇટ મસ્ટ નોટ સ્પેસિફાય અ રિટર્ન ટાઈપ, એની કોઈ રિટર્ન ટાઈપ હશે નહીં અને એની કોઈ પણ આર્ગ્યુમેન્ટ જોવા મળશે નહીં, રાઈટ. હવે ક્લાસ ટુ બેઝિક ટાઈપમાં છે આગળ કન્ટિન્યુ, ધ કન્વર્ઝેશન ફંક્શન આર મેમ્બર ફંક્શન એન્ડ ઇટ ઇઝ ઇન્વોક વિથ ઓબ્જેક્ટ. એટલે કન્વર્ઝેશન ફંક્શન છે એક પ્રકારનું મેમ્બર ફંક્શન જ છે, એન્ડ ઇન્વોક વિથ અને એને કોલ કરવા માટે ઓબ્જેક્ટનો યુઝ કરવો પડશે. અગેન આઈ રિપીટ, કન્વર્ઝેશન ફંક્શન જે છે એ એક પ્રકારનું મેમ્બર ફંક્શન છે અને એને કોલ કરાવવા માટે તમારે ઓબ્જેક્ટનો યુઝ કરવો પડે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે નોર્મલી ક્લાસ ક્રિએટ કરો છો અને ક્લાસમાં તમે ફંક્શન લખો છો, એ ફંક્શનને કોલ કરાવવા માટે તમે ક્લાસનો ઓબ્જેક્ટનો યુઝ કરો છો. એવી જ રીતે આ ટાઈપ કન્વર્ઝેશનની અંદર પણ કન્વર્ઝેશન ફંક્શન છે એ મેમ્બર ફંક્શન જ છે અને એને કોલ કરાવવા માટે ઓબ્જેક્ટનો યુઝ થશે. ધેરફોર ધ વેલ્યુ યુઝ ફોર કન્વર્ઝેશન ઇનસાઇડ ધ ફંક્શન બિલોંગ ટુ ધ object that involve the function. This means that the function does not need any argument. That means that function does not need any argument. એટલે કે એની ફંક્શનને યુઝ કરવાની આર્ગ્યુમેન્ટની કોઈ પણ જરૂર નથી. વન ક્લાસ ટાઈપ ટુ અનધર ક્લાસ ટાઈપ, હવે થર્ડ ટાઈપ છે તમારી કઈ, વન ક્લાસ ટાઈપ ટુ અનધર ક્લાસ ટાઈપ. ઓબીજે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઓબીજે વાય, હવે અહીંયા શું છે, ઓબ્જેક્ટ આર ડિફરન્ટ, ડિફરન્ટ ડિફરન્ટ ક્લાસના ઓબ્જેક્ટ છે અહીંયા. અને એટલે શું, વન ક્લાસ ટાઈપ ટુ અનધર ક્લાસ ટાઈપ, એટલે કે એક ક્લાસ ટાઈપમાંથી બીજા ટાઈપ ક્લાસ ટાઈપની અંદર તમારે જો કન્વર્ઝેશન કરવું હોય તો આ રીતે થઈ શકે. તો આ ઓબીજે એક્સ છે એ પણ એક અલગ ક્લાસનો ઓબ્જેક્ટ છે અને ઓબીજે વાય છે એ પણ એક અલગ ક્લાસનો ઓબ્જેક્ટ છે. તો ઓબીજે એક્સ ઇઝ એન ઓબ્જેક્ટ ઓફ ક્લાસ એક્સ, એટલે કે ઓબીજે એક્સ ક્લાસ છે, એક્સ ક્લાસનો ઓબ્જેક્ટ છે અને ઓબીજે વાય છે એ વાય ક્લાસનો ઓબ્જેક્ટ છે. કન્વર્ઝેશન ઇઝ અ ટેક પ્લેસ ફ્રોમ ક્લાસ વાય ટુ ક્લાસ એક્સ, કન્વર્ઝેશન છે પરફોર્મ થાય છે ક્લાસ વાય ટુ ક્લાસ એક્સ. વાય ઇઝ અ નોન એઝ અ સોર્સ ક્લાસ, વાય શું છે, સોર્સ ક્લાસ છે અને એક્સ ડેસ્ટિનેશન ક્લાસ છે. કઈ રીતે, તો કે વાયના ડેટા શેમાં જાય છે કન્વર્ટ, એક્સની અંદર કન્વર્ટ થાય છે. તો વાય શું છે, સોર્સ ક્લાસ છે અને એક્સ શું છે, ડેસ્ટિનેશન ક્લાસ છે. વન ક્લાસ ટાઈપ ટુ અનધર ક્લાસ ટાઈપ, કન્વર્ઝેશન બિટવીન ઓબ્જેક્ટ ઓફ ડિફરન્ટ ક્લાસ કેન બી કેરી આઉટ આઈધર કન્સ્ટ્રક્ટર ઓર કન્વર્ઝેશન ફંક્શન. વન ક્લાસ ટાઈપ ટુ અનધર ક્લાસ ટાઈપની વાત કરીએ તો કન્વર્ઝેશન બિટવીન ઓબ્જેક્ટ ઓફ ડિફરન્ટ ક્લાસ કેન બી કેરી આઉટ આઈધર કન્સ્ટ્રક્ટર ઓર કન્વર્ઝેશન ફંક્શન. કે એટલે કે વન ક્લાસમાંથી તમારે બીજા ક્લાસની અંદર જો કન્વર્ઝેશન કરવું હોય કાં તો એ સેનાથી થાય, એ તો કન્વર્ઝેશન ફંક્શન અથવા તો કન્સ્ટ્રક્ટરથી પોસિબલ બનશે. કે અલગ અલગ ક્લાસની વાત કરી છે, ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ વચ્ચે કોમ્યુનિકેશન થાય. જોસેફ ઓફ કન્સ્ટ્રક્ટર ધ કન્વર્ઝેશન ફંક્શન ડિપેન્ડ અપોન વેર વી વોન્ટ ટુ ટાઈપ કન્વર્ઝેશન ફંક્શન ટુ બી લોકેટેડ ઇન સોર્સ ક્લાસ ઓર ઇટ અ ડેસ્ટિનેશન ક્લાસ. કે તમને મેં અગાઉ જ સમજાવ્યું કે સોર્સ ક્લાસ ટુ ડેસ્ટિનેશન ક્લાસ સુધી પહેલાં તો કન્વર્ઝેશન કરવું છે તો કયા ટાઈપનું કન્વર્ઝેશન કરવું છે એના ઉપર ડિપેન્ડ છે. જો તમે વન ક્લાસ ટુ અનધર ક્લાસ ટાઈપનું કન્વર્ઝેશન કરતા હોય તો સોર્સ ક્લાસ ટુ ડેસ્ટિનેશન ક્લાસ તમારે કન્વર્ઝેશન કરવું પડે, એ કન્સ્ટ્રક્ટરની બરાબર આપણે. હવે ઓપરેટર ટાઈપની, હવે આપણે આગળ ફંક્શન જોયું કન્વર્ઝેશન માટેનું, તો કન્વર્ટ ધ ક્લાસ ઓબ્જેક્ટ ઓફ વિચ ઇઝ અ મેમ્બર ટુ ટાઈપ નેમ. તો ટાઈપ નેમ મે બી બિલ્ટ ઇન ટાઈપ ઓર યુઝર ડિફાઇન ટાઈપ. ટાઈપ કઈ હોઈ શકે ટાઈપ નેમની અંદર, કાં તો બિલ્ટ ઇન ટાઈપ હોઈ શકે યા તો યુઝર ડિફાઇન ટાઈપ હોઈ શકે. તો ઇન ધ કેસ કન્વર્ઝેશન બિટવીન ઓબ્જેક્ટ ટાઈપ નેમ રિફર ટુ ધ ડેસ્ટિનેશન ક્લાસ,
એટલે કે ડેસ્ટિનેશન ક્લાસ વચ્ચે ટાઈપ કન્વર્ઝેશન થતું હોય. વેન અ ક્લાસ નીડ ટુ કન્વર્ટ, એટલે કે જ્યારે તમારે ક્લાસની અંદર કંઈ પણ કન્વર્ટ કરવું હોય, અ કાસ્ટિંગ ઓપરેટર ફંક્શન કેન બી યુઝ ટુ ધ સોર્સ ક્લાસ, એટલે કે સોર્સ ક્લાસની અંદર કાસ્ટિંગ ઓપરેટરનો યુઝ થાય. જ્યારે તમારે કંઈક ક્લાસ વચ્ચે કન્વર્ઝેશન કરવું હોય ત્યારે જે સોર્સ ક્લાસ હોય છે, સોર્સ ક્લાસ અને ડેસ્ટિનેશન ક્લાસ વિશે તમને સમજાવ્યું આગળ, એ પ્રમાણે સોર્સ ક્લાસની અંદર તમારે ઓપરેટર ફંક્શનનો યુઝ કરવાનો છે. અગેન આઈ રિપીટ, તમારે જ્યારે ક્લાસ વચ્ચે કોમ્યુનિકેશન કરવાનું હોય, કન્વર્ઝેશન કરવાનું હોય છે, ત્યારે સોર્સ ક્લાસની અંદર કાસ્ટિંગ ઓપરેટર ફંક્શનનો યુઝ કરવાનો છે. અને જ્યારે ડેસ્ટિનેશન ક્લાસ હોય, ઇન ધ કેસ ઓફ કન્વર્ઝેશન બિટવીન ઓબ્જેક્ટ ટાઈપ નેમ રિફર ટુ ધ ડેસ્ટિનેશન ક્લાસ, રાઈટ? ધ કન્વર્ઝેશન ટેક પ્લેસ ઇન ધ સોર્સ ક્લાસ એન્ડ ધ રિઝલ્ટ ઇઝ ગિવન ધ ડેસ્ટિનેશન ક્લાસ. એટલે કે કન્વર્ઝેશન ટેક પ્લેસ ઇન સોર્સ ક્લાસ, સોર્સ ક્લાસથી તમારે સોર્સ ક્લાસથી ડેટા ટ્રાન્સફર થાય અને ડેસ્ટિનેશન ક્લાસની અંદર આવશે. વન ક્લાસ ટાઈપ તો અનધર ક્લાસ અંદર કન્ટિન્યુ છે. કન્સિડર અ કન્સ્ટ્રક્ટર ફંક્શન વિથ અ સિંગલ આર્ગ્યુમેન્ટ. જો માનો કે કન્સિડર કરો એવું કે કન્સ્ટ્રક્ટર છે એ પેરામીટરાઇઝ છે, સિંગલ પેરામીટર, સિંગલ આર્ગ્યુમેન્ટ, રાઈટ? તો કન્સ્ટ્રક્ટર ફંક્શન વિલ બી અ મેમ્બર ઓફ ડેસ્ટિનેશન ક્લાસ. તો કન્સ્ટ્રક્ટર એ કયા ક્લાસનો મેમ્બર હશે? ડેસ્ટિનેશન ક્લાસનો મેમ્બર હશે. તો આર્ગ્યુમેન્ટ બિલોંગ ટુ ધ સોર્સ ક્લાસ એન્ડ ઇટ પાસ ધ ડેસ્ટિનેશન ક્લાસ ફોર કન્વર્ઝેશન. એટલે કે એક ક્લાસમાંથી ડેટા બીજા ક્લાસની અંદર કન્વર્ટ થાય છે, એટલે કે સોર્સ ક્લાસ ટુ ડેસ્ટિનેશન ક્લાસ. તો એ શેના થ્રુ થાય છે? એ આર્ગ્યુમેન્ટ થ્રુ પાસ થાય છે. તો કન્વર્ઝેશન કન્સ્ટ્રક્ટર બી પ્લેસ્ડ ઇન ધ ડેસ્ટિનેશન ક્લાસ. અને કન્વર્ઝેશન કન્સ્ટ્રક્ટર છે, કન્વર્ઝેશન કન્સ્ટ્રક્ટર છે ક્યાં પ્લેસ કરવાનું છે? ડેસ્ટિનેશન ક્લાસની અંદર. અગેઇન આઈ રિપીટ, એટલે કે જ્યારે તમે ઓપરેટર ફંક્શન, કાસ્ટિંગ ઓપરેટર ફંક્શન યુઝ તેમાં કરવાનું છે સોર્સ ક્લાસની અંદર, અને જ્યારે કન્સ્ટ્રક્ટર આર્ગ્યુમેન્ટવાળું આવે ત્યારે તેની અંદર પાસ કરવાનું છે એ ડેસ્ટિનેશન ક્લાસની અંદર પાસ કરવાનું છે. અહીંયા તમારે ત્રણેય ટાઈપ કન્વર્ઝેશનની છે આપણે જોઈ. અહીંયા ફર્સ્ટ કઈ જોઈ? બેઝિક ટુ ક્લાસ ટાઈપ. સેકન્ડ છે તમારી ક્લાસ ટુ બેઝિક, અને થર્ડ છે વન ક્લાસ ટુ અનધર ક્લાસ, રાઈટ? આ ફર્સ્ટ છે બેઝિક ટુ ક્લાસ ટાઈપ, સેકન્ડ છે ક્લાસ ટાઈપ ટુ બેઝિક ટાઈપ, અને થર્ડ છે વન ક્લાસ ટુ અનધર ટાઈપ. હવે આવે છે ઇનહેરિટન્સ. વોટ ઇઝ ઇનહેરિટન્સ? ઇનહેરિટન્સ કોને કહેવાય? ઇનહેરિટન્સની શું જરૂર પડે? તો ફોર એક્ઝામ્પલ તરીકે તમે એકનો એક કોડ છે એ વારંવાર તમારે યુઝ કરવો હોય, એક જ મોટો ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ તમે સોફ્ટવેર ડેવલપ કરો છો અને એનો એકનો એક કોડ તમારે ફરીથી તમારે યુઝ કરવો હોય, તો તમારે આખો કોડ ફરીથી લખવાની જરૂર નથી. એના માટે ઇનહેરિટન્સનો કન્સેપ્ટ આવ્યો. એટલે કે એક ક્લાસના ડેટા બીજા ક્લાસની અંદર જો યુઝ કરવા હોય તો ઇનહેરિટન્સ થ્રુ પોસિબલ છે. એક ક્લાસના ડેટા બીજા ક્લાસની અંદર જો તમારે યુઝ કરવા હોય તો તમારે શેનો યુઝ થાય? ઇનહેરિટન્સનો યુઝ થાય. ઇનહેરિટન્સ ઇઝ વન ઓફ ધ ફ્યુચર ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ. ઓપીની અંદર ઇનહેરિટન્સનો એક પ્રકારનો ફીચર્સ છે ધરાવે છે. ઇટ્સ એલાઉ ધ ચાઇલ્ડ ક્લાસ ટુ એક્વાયર ધ પ્રોપર્ટી એન્ડ ફંક્શનાલિટી ઓફ અ પેરેન્ટ ક્લાસ. એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે રિયલ લાઈફની અંદર તમે જોવો તો પેરેન્ટ છે, પેરેન્ટની પ્રોપર્ટી કોણ યુઝ કરી શકે? ચાઇલ્ડ યુઝ કરી શકે. પેરેન્ટની બધી પ્રોપર્ટી ચાઇલ્ડ યુઝ કરી શકે છે. એવી જ રીતે ઇનહેરિટન્સની અંદર પણ પેરેન્ટ ક્લાસની બધી પ્રોપર્ટી કોણ યુઝ કરી શકે? ચાઇલ્ડ ક્લાસ એક્સેસ કરી શકે. અગેઇન આઈ રિપીટ, ઇનહેરિટન્સની અંદર C++માં ઇનહેરિટન્સની અંદર એક પેરેન્ટ ક્લાસ છે એની બધી પ્રોપર્ટી ચાઇલ્ડ ક્લાસ એક્સેસ કરી શકે. એની ડેફિનેશન કરીએ અનધર વર્ડની અંદર, તો ચાઇલ્ડ ક્લાસ એક્સેસ ઓલ ધ પ્રોપર્ટી ઓફ પેરેન્ટ ક્લાસ, ઇટ ઇઝ કોલ્ડ ઇનહેરિટન્સ. અગેઇન આઈ રિપીટ, આ તમારી ઇનહેરિટન્સની ડેફિનેશન છે બંને. તો કે ચાઇલ્ડ ક્લાસ એક્સેસ ઓલ ધ પ્રોપર્ટી ઓફ પેરેન્ટ ક્લાસ, ઇટ્સ કોલ્ડ ઇનહેરિટન્સ. નેક્સ્ટ, ફીચર્સ એન્ડ એડવાન્ટેજીસ ઓફ ઇનહેરિટન્સ. હવે અહીંયા તમને ફીચર્સના એડવાન્ટેજીસ આવ્યા છે ઇનહેરિટન્સના. તો કે રીયુઝેબિલિટી ઓફ કોડ. રીયુઝેબિલિટી ઓફ કોડ એટલે કે જે કોડ છે એનો વારંવાર યુઝ તમે કરી શકો છો, આપણે વધારે લખવાની જરૂર પડતી નથી. સેવ ટાઈમ એન્ડ ઇફોર્ટ, એટલે કે જે ટાઈમ તમારે એકના ક્લાસની અંદર જે કંઈ યુઝ કરેલું છે બીજા ક્લાસની અંદર
ફરીથી તમારે આખો ક્લાસ ક્રિએટ કરવો, એકનું એક વસ્તુ તમારે ફરીથી લખવી પડતી નથી, એટલે તમારો ટાઈમ પણ બચશે અને ઇફોર્ટ પણ કરશે. ફાસ્ટર ડેવલપમેન્ટ અને ઇઝીઅર મેન્ટેનન્સ એન્ડ ઇઝી ટુ એક્સટેન્ડ. એનું ડેવલપમેન્ટ પણ કેવું થશે, ફાસ્ટ થશે અને ઇઝી મેન્ટેનન્સ પણ થશે અને ઇઝી ટુ એક્સટેન્ડ પણ થશે. કેપેબલ ઓફ એક્સપ્રેસિંગ ધ ઇનહેરિટન્સ રિલેશનશીપ એન્ડ ઇટ્સ અ ટ્રાન્ઝિટિવ નેચર વિચ ઇન્શ્યોર ક્લોઝનેસ એન્ડ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ. એટલે કે કોઈ પણ રિયલ ક્લોઝનેસ પણ હશે ઇનહેરિટન્સ, એટલે કે એક ક્લાસ છે બીજા ક્લાસની અંદર કોણ ડેટા છે એ ટ્રાન્સફર કરી શકે. ફોર એક્ઝામ્પલ તરીકે ચાઇલ્ડ ક્લાસ એક્સ ઓલ ધ પ્રોપર્ટી ઓફ પેરેન્ટ ક્લાસ, એટલે ચાઇલ્ડ બધી પેરેન્ટની પ્રોપર્ટી યુઝ કરી શકે. તો એ ફરીથી આપણે જે કંઈ લખાણ કોઈ પણ ડેટા છે અથવા કોઈ પણ ડેટા ફંક્શન છે આપણે ફરીથી લખવાની ક્લાસની અંદર જરૂર પડતી નથી. હવે સિન્ટેક્સ આપેલી છે ઇનહેરિટન્સની, તો ફર્સ્ટ આપણે સિન્ટેક્સ જોઈએ. ક્લાસ અહીંયા કયો છે, પેરેન્ટ ક્લાસ છે, એટલે પેરેન્ટ ક્લાસની બોડી હશે, એટલે કે કોઈ પણ પેરેન્ટ ક્લાસ હશે એને વેરિયેબલ અને એના જે ફંક્શન હશે એની જે મેથડ હશે શેની અંદર આવશે, આ પેરેન્ટ ક્લાસની છે, અહીંયા બોડીની અંદર આવશે. સેકન્ડ ક્લાસ ક્રિએટ કર્યો છે, સેકન્ડ ક્લાસની અંદર શું આવે, અહીંયા ક્લાસનું નેમ આવશે, અહીંયા શું હશે સેકન્ડ ક્લાસ, એટલે જે પહેલો ક્લાસ હશે એ કયો હશે, પેરેન્ટ ક્લાસ હશે. અને આ સેકન્ડ ક્લાસ છે કયો છે, ચાઇલ્ડ ક્લાસ છે. તો ચાઇલ્ડ ક્લાસ એક્સેસ કરે ને બધી પેરેન્ટની પ્રોપર્ટીને, તો અહીંયા શું આવશે, સ્કોપ આ કોલન આવશે, એની શેની સાઇન આવશે, કોલનની સાઇન આવશે. પછી અહીંયા એક્સેસ મોડિફાયર અહીંયા આવશે, પબ્લિક પ્રાઇવેટ પ્રોટેક્ટ આ બધા શું છે, એક્સેસ મોડિફાયર અહીંયા આવશે. અને અહીંયા પછી શું આવે, પેરેન્ટ ક્લાસ, એટલે કે પેરેન્ટ ક્લાસનું જે કંઈ નેમ હોય અહીંયા અહીંયા આવશે. પછી અહીંયા ચાઇલ્ડ ક્લાસની બોડી. હવે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા હું ઇન્ટીજર એ લખું છું અને ઇન્ટીજર એ મારે આ ક્લાસની અંદર યુઝ કરવો છે, તો ડાયરેક્ટ હું પ્રિન્ટ કરાવી દઉં અથવા તો ડાયરેક્ટ વેલ્યુ સેન્ડ કરી દઉં તો ચાલશે, ફરીથી આપણે એને ડિક્લેર કરાવવાની જરૂર પડશે નહીં. વેર એક્સેસ સ્પેસિફાઈડ ઇઝ વન પબ્લિક પ્રાઇવેટ પ્રોટેક્ટેડ એન્ડ પ્રોટેક્ટેડ. મેં તમને કીધું એક્સેસ સ્પેસિફાયર કયા કયા છે, તો પબ્લિક પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ. હવે અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ, તો પહેલાં આ ક્લાસ એક્સ વાય ઝેડ આ કયો ક્લાસ છે, બેઝ ક્લાસ છે. પછી મેમ્બર ઓફ એક્સ વાય ઝેડ એટલે કે આની અંદર કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરાવવા હોય, કોઈ પણ ઓબ્જેક્ટ ડિક્લેર કરાવવા હોય તો ચાલે. હવે ઇનહેરિટન્સ કરાવવું છે તો કઈ રીતે આવશે, આ એબીસી છે એ પણ ક્લાસનું નેમ જ છે, પણ એ કયા ક્લાસનું નેમ છે, ચાઇલ્ડ ક્લાસનું નેમ છે. પછી પબ્લિક એક્સ વાય ઝેડ એ શું છે, પબ્લિક એક્સ વાય ઝેડ એ પેરેન્ટ ક્લાસનું નેમ છે, રાઈટ. તો અહીંયા શું છે, મેમ્બર ઓફ એબીસી. હવે એનું એક્ઝામ્પલ આપણે પછી જોશું આગળ. અ ક્લાસ કેન ડિરાઈવ ફ્રોમ મોર ધેન વન ક્લાસ, એટલે કે ક્લાસ છે એ ડિરાઈવ થાય મોર ધેન વન ક્લાસ, વિચ મીન્સ ઇટ કેન ઇનહેરિટ ડેટા ફંક્શન ફ્રોમ મલ્ટિપલ બેઝ ક્લાસ. એટલે કે પોસિબલ છે કે મલ્ટિપલ બેઝ ક્લાસ હોય અને ડિરાઈવ ક્લાસ હોય. ઇન ધેટ કેસ ધ ક્લાસ ડેરિવેશન લિસ્ટ નેમ ઓફ વન ઓર મોર બેઝ ક્લાસ ઇઝ સેપરેટ બાય કોમા. એટલે શું કહેવા માગે છે, અહીંયા તમે જોઈ શકો છો. હવે માનો કે બેઝ ક્લાસ ઘણા બધા છે અને ડિરાઈવ ક્લાસ એક છે, તો એવું તમારે કન્વર્ઝેશન કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે માનો કે અહીંયા એક્સ વાય ઝેડ છે, ક્લાસ એક્સ વાય ઝેડ એવી રીતે ક્લાસ, અહીંયા હજી એક ક્લાસ છે આની નીચે અહીંયા વચ્ચે ક્લાસ, સપોઝ સીડીઈ, સીડીઈ નામનો મેં ક્લાસ બનાવ્યો છે. અહીંયા ક્લાસ સીડીઈ, એની અંદર પછી સીડીઈના ડેટા હશે. તો અહીંયા એ એક્સ વાય ઝેડ એ કરાવવો છે ઇનહેરિટન્સ, અને સીડીઈ પણ મારે કરાવવો છે ઇનહેરિટન્સ. તો અહીંયા એક કરતાં જ્યારે વધારે હોય ને ક્લાસ, આપણે અહીંયા ચાઇલ્ડ બેઝ ક્લાસ તરીકે કન્સિડર કરવા હોય, તો અહીંયા કોમા કરીને પબ્લિક શું લખવાનું, સીડીઈ. સમજાણું, જ્યારે એક કરતાં વધારે ક્લાસ સાથે ઇનહેરિટન્સ કરવું હોય તો એક્સ વાય ઝેડ અને સીડીઈ છે, તો અહીંયા કોમા કરીને સીડીઈ લખી નાખવાનું, એટલે એક ક્લાસનું એક કરતાં વધારે ક્લાસનું ઇનહેરિટન્સ પોસિબલ છે. એક્સેસ કંટ્રોલ એન્ડ ઇનહેરિટન્સ. અ ડિરાઈવ ક્લાસ કેન એક્સેસ ઓલ ધ પ્રોટેક્ટેડ એન્ડ પબ્લિક મેમ્બર ઓફ ઇટ્સ બેઝ ક્લાસ. હવે અહીંયા વાત કરી છે ડિરાઈવ ક્લાસ, ડિરાઈવ ક્લાસ એટલે કે ચાઇલ્ડ ક્લાસ એક્સેસ કરે પબ્લિક બેઝ ક્લાસના જે પબ્લિક અને પ્રોટેક્ટેડ ડેટા હશે એને, પણ પ્રાઇવેટ ડેટા છે એ તમે એક્સેસ કરી શકો નહીં. બેઝ ક્લાસના તમે પબ્લિક અને પ્રોટેક્ટેડ ડેટા યુઝ કરી શકો, ચાઇલ્ડ ક્લાસ એક્સેસ કરી શકે પણ પ્રાઇવેટ ડેટા એક્સેસ કરી શકે નહીં. ઇટ કેન નોટ પ્રાઇવેટ મેમ્બર ઓફ અ બેઝ ક્લાસ. સમજાવ, ચાઇલ્ડ ક્લાસ એ પબ્લિક અને પ્રોટેક્ટેડ ડેટા હશે એને યુઝ કરી શકશે પણ પ્રાઇવેટ ડેટાને યુઝ કરી શકશે નહીં. વી કેન સમરાઇઝ એન ડિફરન્ટ એક્સેસ ટાઈપ એકોર્ડિંગ ટુ હુ કેન એક્સેસ ધેમ ઇન ધ ફોલોઈંગ વે. એટલે કોણ એક્સેસ કરી શકે જોઈએ, સેમ ક્લાસ, સેમ ક્લાસની અંદર પબ્લિક પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ ડેટા તમે યુઝ કરી શકો, પરંતુ ડિરાઇવ્ડ ક્લાસની અંદર પબ્લિક અને પ્રોટેક્ટેડ ડેટા યુઝ કરી શકો, પ્રાઇવેટ ડેટા યુઝ કરી શકો નહીં. આઉટર સાઇડની વાત કરી, આઉટર સાઇડ ઓફ ક્લાસ એટલે ક્લાસની બહારની વાત કરી છે. જો પબ્લિક હશે તો તમે એક્સેસ કરી શકો ક્લાસની બહાર, એટલે કે ક્લાસ બધા કમ્પ્લીટ થઈ જાય અને
પછી મેઇનની ફંક્શનની અંદર તમારે યુઝ કરવો હોય, ડાયરેક્ટલી યુઝ કરવો હોય તમારે, તો એ પબ્લિક હશે તો એ તમે યુઝ કરી શકો, પ્રાઇવેટ પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ ડેટા તમે યુઝ કરી શકશો નહીં. નોટ અહીં આપેલી છે, કન્સ્ટ્રક્ટર એન્ડ ડિસ્ટ્રક્ટર ઓફ ધ બેઝ ક્લાસ આર નેવર ઇનહેરિટન્સ. કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર તમે ક્યારેય પણ ઇનહેરિટ બેઝ ક્લાસ આર નેવર ઇનહેરિટ કરી શકો નહીં. અહીંયા તમને કેટલીક ટાઈપ આપી છે ઇનહેરિટન્સની, તો મોસ્ટ આઈએમપી છે ટાઈપ, તો કે આર ધ ફાઈવ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇનહેરિટન્સ. એની અંદર આવે છે સિંગલ ઇનહેરિટન્સ, વન ક્લાસ ઇનહેરિટ, અનધર ટુ વન બેઝ ક્લાસ, ઇટ્સ કોલ સિંગલ ઇનહેરિટન્સ. એટલે કે એક ક્લાસ પેરેન્ટ ક્લાસ હોય અને બીજો પણ એક ચાઇલ્ડ ક્લાસ હોય, એટલે કે એક એક ક્લાસ સાથે તમારે ઇનહેરિટ કરવાનું છે. એટલે કે વન ક્લાસ ઇનહેરિટ ટુ વન બેઝ ક્લાસ, એટલે કે વન ડિરાઇવ ક્લાસ હોય અને વન બેઝ ક્લાસ સાથે જે ઇનહેરિટન્સ થાય એને શું કહેવાય, સિંગલ ઇનહેરિટન્સ. ઇટ મીન્સ વન બેઝ ક્લાસ એન્ડ વન ડિરાઇવ ક્લાસ ઇનહેરિટ, એટલે વન ક્લાસ ઇનહેરિટ ટુ અનધર વન ક્લાસ, ઇટ્સ કોલ્ડ અ સિંગલ ઇનહેરિટન્સ. અગેન આઈ રિપીટ, વન ક્લાસ ઇનહેરિટ અનધર વન ક્લાસ, ઇટ્સ કોલ્ડ સિંગલ ઇનહેરિટન્સ. ઇન અનધર વર્ડ, વેન અ ક્લાસ ઇનહેરિટ ફ્રોમ અ સિંગલ બેઝ ક્લાસ, ઇટ્સ નોન અ સિંગલ ઇનહેરિટન્સ. અહીંયા તમને સિંગલ ઇનહેરિટન્સની ડેફિનેશન આપેલી છે, એટલે કે એક જ પેરેન્ટ ક્લાસ હશે અને એક જ ચાઇલ્ડ ક્લાસ હશે, એના વચ્ચેનું જે ઇનહેરિટન્સ થાય છે એને શું કહેવાય, સિંગલ ઇનહેરિટન્સ કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સિન્ટેક્સ આપેલી છે ક્લાસ, અહીંયા સબ ક્લાસ નેમ, સબ ક્લાસ નેમ એટલે કયું આવશે, ડિરાઇવ ક્લાસ નેમ. ડિરાઇવ ક્લાસને તમે સબ ક્લાસ પણ કહી શકો અને ચાઇલ્ડ ક્લાસ પણ કહી શકો. અગેઈન આઈ રિપીટ, જે બેઝ ક્લાસ છે એને પેરેન્ટ ક્લાસ પણ કહી શકો અને સુપર ક્લાસ પણ કહી શકો. અને અહીંયા જે ક્લાસ બી છે એને શું કહેવાય, ડિરાઇવ ક્લાસ કહેવાય, ચાઇલ્ડ ક્લાસ પણ કહી શકો અને સબ ક્લાસ પણ કહી શકો છો. તો અહીંયા પહેલાં તો શું આવશે, અહીંયા પહેલાં ચાઇલ્ડ ક્લાસનું નેમ આવે, ઇનહેરિટન્સનો કોન્સેપ્ટ છે એટલે પહેલાં શું આવે, અહીંયા ચાઇલ્ડનું નેમ આવે, પછી અહીંયા કોલનની સાઇન આવે. ઇનહેરિટન્સ કરવું હોય ત્યારે તમારા સાઇનનો યુઝ કરવો પડે. પછી એક્સેસ મોડ, તો પબ્લિક, પછી બેઝ ક્લાસનું નેમ, તો શું આવશે, બેઝ ક્લાસ કયો છે એની અંદર, પેરેન્ટ ક્લાસ કયો છે, ક્લાસ એ છે, તો અહીંયા પેરેન્ટ ક્લાસનું નેમ આવશે. અને અહીંયા બોડી, આ છે તમારી સિન્ટેક્સ સિંગલ ઇનહેરિટન્સની. અને અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે, એની અંદર તમે જોઈ શકો છો અહીંયા શું છે, પહેલાં ક્લાસ, ક્લાસનું નેમ શું છે, એનિમલ. ક્લાસનું નેમ અહીંયા હેડર ફાઇન ઇન્ક્લુડ કરાવી, પછી બેઝ ક્લાસ અહીંયા છે, આ શું છે, બેઝ ક્લાસ છે તમારો, તો ક્લાસ શું છે, એનિમલ. પબ્લિક, આ શું છે, એક્સેસ મોડિફાયર. એની અંદર વોઇડ ઇટ નામનું ફંક્શન ક્રિએટ કર્યું છે. એની અંદર સી આઉટ માં આઈ કેન ઇટ અને એન્ડ લાઇનમાં લાઇન એન્ડ થશે, આઈ કેન ઇટ લખેલું છે. એન્ડ લાઇન તમે લખો તો પણ વાંધો, ન લખો તો પણ ચાલશે. આઈ કેન ઇટ નંબર સ્ટેટમેન્ટ મેં પ્રિન્ટ કરાવ્યું વર્ડ ઇટમાં. અને સ્લીપની અંદર શું, આઈ કેન સ્લીપ, એનિમલ માટેનું એક ફંક્શન સ્લીપ બનાવ્યું છે. એનિમલ ક્લાસની અંદર ટોટલ મેં બે ફંક્શન બનાવ્યા, ઇટ અને સ્લીપ નામનું. અને બીજો ક્લાસ છે ક્લાસ ડોગ, એની અંદર પબ્લિક એનિમલ, અહીંયા ઇનહેરિટન્સ પરફોર્મ કર્યું. આ પેરેન્ટ ક્લાસ છે અને આ ચાઇલ્ડ ક્લાસ છે, એની અંદર શું પ્રિન્ટ કરાવ્યું, પબ્લિક એનિમલ. પછી એવી રીતે વોઇડ બાર્ક, સી આઉટ, આઈ કેન બ્રેક વુફ વુફ બાર્ક, આઈ કેન બાર્ક વુફ વુફ એન્ડ એન્ડ. એટલે અહીંયા એક સ્ટેટમેન્ટ, બાર્ક નામનું ફંક્શન છે, એની અંદર પણ એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યું, રાઈટ. હવે આ સિમ્પલ એક એક્ઝામ્પલ છે, પરંતુ તમારે જો ઇનહેરિટન્સની અંદર કોઈ પણ બીજું એક્ઝામ્પલ લેવું હોય તો ક્લાસ એના ડેટા છે, ક્લાસ બી યુઝ કરી શકે એ માટેનું એક્ઝામ્પલ મટીરિયલની અંદર છે. અને લાઈવ વિડીયોની અંદર પણ આપણે જોશું કે સિંગલ ઇનહેરિટન્સ અને જે ટાઈપ કન્વર્ઝેશન છે એના બધા પ્રોગ્રામ આપણે જોશું. તો અહીંયા માનો કે તમે સપોઝ કે અહીંયા તમે ઇન્ટીજર એ લખ્યો છે અને એની વેલ્યુ અહીંયા અસાઇન કરી અને અહીંયા બીની વેલ્યુ પણ અસાઇન કરી ફંક્શન બનાવી અને તમારે સમ કરાવવું છે, તો એના ડેટા તમારે ડાયરેક્ટ અહીંયા યુઝ કરવા હોય. ફોર એક્ઝામ્પલ તરીકે તમે એ અહીંયા કન્સિડર કરો છો અને એની વેલ્યુ તમે પબ્લિક એની વેલ્યુ તમે પેરેન્ટ ક્લાસની અંદર લખો છો. ક્લાસ બી છે એની અંદર બીની વેલ્યુ લખી અને બીની વેલ્યુ સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી કરો છો, તો તમે ડાયરેક્ટ એને ઇનહેરિટન્સનો કન્સેપ્ટ હશે, તો ડાયરેક્ટ એક્સેસ એની વેલ્યુ કરી શકશો. અહીંયા એક બીજું એક્ઝામ્પલ છે, એની અંદર કઈ રીતે હવે કયા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો એ આપણે જોઈએ. તો મેઇન ફંક્શન બનાવ્યું, મેઇન ફંક્શનની અંદર શું છે, અહીંયા ડોગ. ડોગ શું છે, કયો ક્લાસ છે,
ડિરાઇવ ક્લાસ છે, એટલે કે તમારે જ્યારે ઇનહેરિટન્સનો કન્સેપ્ટ હોય અને ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો થાય ત્યારે ઓલવેઝ ડિરાઇવ ક્લાસનો જ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે, પેરેન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો નથી. એટલે કે જ્યારે તમારે કોઈ પણ ઇનહેરિટન્સનો કન્સેપ્ટ હોય અને ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો હોય ત્યારે બે ક્લાસમાંથી કોઈ પેરેન્ટ ક્લાસ અને ચાઇલ્ડ ક્લાસ હોય તો કયા ક્લાસનો હંમેશા ઓબ્જેક્ટ ક્રિએટ થાય? ડિરાઇવ ક્લાસ, એટલે કે ચાઇલ્ડ ક્લાસનો જ ઓબ્જેક્ટ ક્રિએટ થશે. તો અહીંયા પહેલાં ક્લાસનું નેમ, પછી અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો, ઓબ્જેક્ટ થ્રુ એટલે કે ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ જેટલી મેથડ હશે એને તમે કોલ કરાવી શકશો. તો પહેલાં તો ડિરાઇવ, પહેલાં આપણે જે પેરેન્ટ ક્લાસ છે એની મેથડને કોલ કરાવીએ. જોઈએ, ભલે ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો પણ આપણે એને જે પેરેન્ટ ક્લાસ છે, બેઝ ક્લાસ છે, એની મેથડને પણ કોલ કરાવી શકશું. તો અહીંયા શું આવે? ડોગ વન ડોટ ઇટ, એટલે કે કયો ફંક્શન કોલ કરાવ્યું? પેરેન્ટ જે બેઝ ક્લાસ છે એનું પહેલું ફંક્શન હતું એ કોલ કરાવ્યું. પછી ડોગ વન ડોટ સ્લીપ, એટલે પેરેન્ટ ક્લાસનું બીજું ફંક્શન કોલ કરાવ્યું. પછી ડોગ વન ડોટ બાથ, એ શેનું છે? ડિરાઇવ ક્લાસનું ફંક્શન છે, કોલ કરાવ્યું. તો ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ તમે બધી મેથડ છે એને કોલ કરાવી શકો છો. હવે આવે છે મલ્ટિપલ ઇનહેરિટન્સ. મલ્ટિપલ ઇનહેરિટન્સ કોને કહેવાય? બેઝ ક્લાસ વધારે હશે અને ડિરાઇવ ક્લાસ એક હશે. બેઝ ક્લાસ વધારે હશે ડિરાઇવ ક્લાસ એક હશે. મલ્ટિપલ ઇનહેરિટન્સ ઇઝ અ ફીચર ઓફ ધ સી પ્લસ પ્લસ વેર અ ક્લાસ કેન ઇનહેરિટ ફ્રોમ મોર ધેન વન ક્લાસ. ઇનહેરિટ છે એક કરતાં વધારે ક્લાસ સાથે ઇનહેરિટ થાય. ઇન વન સબ ક્લાસ ઇઝ ઇનહેરિટ ફ્રોમ મોર ધેન વન બેઝ ક્લાસ, રાઈટ? એ એક એક્ઝામ્પલ આપેલું છે. એટલે કે એક કરતાં વધારે ક્લાસ સાથે ઇનહેરિટન્સ પોસિબલ છે. એ સિન્ટેક્સ આપેલી છે, મેં તમને પહેલાં પણ કીધું હતું કે જ્યારે તમારે એક કરતાં વધારે બેઝ ક્લાસ હોય તો કોમા કરી અને ડાયરેક્ટ લખી નાખવાનું. આ તમારે સિન્ટેક્સ છે. એક્ઝામ્પલ જોઈએ તો ક્લાસ એ, પછી અહીંયા કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યું છે. કન્સ્ટ્રક્ટર કોને કહેવાય? આપણે આગળના વિડીયોની અંદર જોયું. તો ક્લાસ એ ક્રિએટ કર્યો છે, અહીંયા કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યું. કન્સ્ટ્રક્ટરની અંદર સ્ટેટમેન્ટ લખેલું છે એ ઇઝ અ કન્સ્ટ્રક્ટર કોલ, એટલે ક્લાસ એનું કન્સ્ટ્રક્ટર કોલ થાય છે એવું સ્ટેટમેન્ટ મેં પ્રિન્ટ કરાવ્યું છે. પછી ક્લાસ બી છે એની અંદર પબ્લિક એક્સેસ સ્પેસિફાયર છે, એની અંદર બી કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યો. કન્સ્ટ્રક્ટરની અંદર સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યું છે બી ઇઝ બી કન્સ્ટ્રક્ટર કોલ્ડ, એટલે કે બી ક્લાસનું કન્સ્ટ્રક્ટર કોલ થાય છે. હવે ક્લાસ સી ઇઝ ઇક્વલ ટુ પબ્લિક, ક્લાસ સી છે એની અંદર પબ્લિક બી અને પબ્લિક એ. હવે ક્લાસ સી શું છે? ચાઇલ્ડ ક્લાસ છે. ક્લાસ એ અને બી શું હતા? પેરેન્ટ ક્લાસ હતા. હવે ચાઇલ્ડ ક્લાસની અંદર બંને બેઝ ક્લાસને મારે ઇનહેરિટ કરાવવા હોય તો કઈ રીતે થાય? મેં તમને પહેલાં જ કીધું તો પહેલાં શું આવે? એક્સેસ સ્પેસિફાયર, પછી ક્લાસનું બેઝ ક્લાસનું નેમ, પછી બીજો, પછી કોમાની સાઇન કરવાની, અને પછી અહીંયા બીજો ક્લાસ છે બેઝ ક્લાસ એને ઇનહેરિટ કરવાનો છે એ ક્લાસનું નેમ અહીંયા આવશે. અહીંયા ખાલી એક્ઝામ્પલ માટે મેં અહીંયા ક્લાસના નામ લઈ લઈ એ બી અને સી આપ્યા છે. એની જગ્યાએ તમારે કોઈપણ ક્લાસના નેમ આપવા હોય તો તમે આપી શકો છો. પબ્લિક એની અંદર સી. હવે આ શું છે? કન્સ્ટ્રક્ટર અહીંયા કોલ કરાવે છે સી ક્લાસનું. ઇન્ટીજર મેઇન, હવે હંમેશા કયા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે? સી ક્લાસનો. સોરી, હંમેશા કયા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે? ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે. ડિરાઇવ ક્લાસ એટલે ચાઇલ્ડ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે. તો સી ક્લાસ છે કયો ક્લાસ છે? ચાઇલ્ડ ક્લાસ છે. પેરેન્ટ ક્લાસ કયા છે આ એક્ઝામ્પલની અંદર? પેરેન્ટ ક્લાસ ક્લાસ એ અને ક્લાસ બી છે. કયા ક્લાસ છે? પેરેન્ટ ક્લાસ છે એ અને બી પેરેન્ટ ક્લાસ છે. જ્યારે સી ચાઇલ્ડ ક્લાસ છે તો ચાઇલ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ હંમેશા ક્રિએટ, ચાઇલ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ હંમેશા ક્રિએટ થાય. તો હવે અહીંયા કન્સ્ટ્રક્ટર કઈ રીતે કોલ થાય છે? ઓટોમેટિકલી કોલ થાય છે, આ મેથડ નથી. એ બી અને સી જે લીધા છે કન્સ્ટ્રક્ટર છે. કન્સ્ટ્રક્ટર કોલ કરવા માટે આપણે કોઈ પણ કોલ કરાવવાની જરૂર નથી. જ્યારે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે ઓટોમેટિકલી કન્સ્ટ્રક્ટર કોલ થઈ જશે, એટલે આ ડાયરેક્ટ કોલ થયેલું તમને જોવા મળશે. હવે આવે છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કોને કહેવાય? ઇન ધીસ ટાઈપ ઓફ ઇનહેરિટન્સ અ ડિરાઇવ ક્લાસ ઇઝ ક્રિએટેડ ફ્રોમ અનધર ડિરાઇવ ક્લાસ. ડિરાઇવ ક્લાસ છે એ ક્રિએટ કરે અનધર ડિરાઇવ ક્લાસને. ફોર એક્ઝામ્પલ તરીકે એક બેઝ ક્લાસ છે. તો ક્લાસની અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ, રિવર્સની અંદર જોઈએ તો ક્લાસ એ શું છે? ડિરાઇવ ક્લાસ છે. મલ્ટી લેવલ ઇનહેરિટન્સ છે એની અંદર શું આવે? તો ક્લાસ ક્લાસ એ છે, ક્લાસ એ શું છે? ડિરાઇવ ક્લાસ છે. ક્લાસ બી બેઝ ક્લાસ છે અને ક્લાસ સી પણ બેઝ ક્લાસ છે. તો અહીંયા એક ડિરાઇવ ક્લાસ છે અને બાકીના કયા ક્લાસ છે? બે બેઝ ક્લાસ આપેલા છે. તો હવે એની અંદર જોશો તો ખ્યાલ આવશે કે ક્લાસ એક ક્લાસ છે એ
ફોર એક્ઝામ્પલ કે ક્લાસ સી છે એ ક્લાસ બીનો ડિરાઈવ ક્લાસ છે અને ક્લાસ બી છે એ ક્લાસ એનો ડિરાઈવ ક્લાસ છે. અહીંયા જોઈએ મલ્ટી લેવલ ઇનહેરિટન્સની અંદર શું આવે, તો ક્લાસ સી છે એ ક્લાસ બીનો ડિરાઈવ ક્લાસ છે અને ક્લાસ બી છે એ ક્લાસ એનો ડિરાઈવ ક્લાસ છે. તો પેરેન્ટ ક્લાસ કયો થયો? ક્લાસ સી થયો. ક્લાસ સી ક્લાસ બીનો ડિરાઈવ ક્લાસ છે અને ક્લાસ બી છે ક્લાસ એનો ડિરાઈવ ક્લાસ છે. એટલે કે ધીસ ઇન ધીસ ટાઈપ ઓફ ઇનહેરિટન્સ અ ડિરાઈવ ક્લાસ ઇઝ ક્રિએટ ફ્રોમ અનધર ડિરાઈવ ક્લાસ. એટલે કે આ એક ડિરાઈવ ક્લાસ છે અને પાછો બીજો એનો પણ ડિરાઈવ ક્લાસ એક છે, રાઈટ? ક્લાસ સી છે પેરેન્ટ ક્લાસ છે, ક્લાસ બી એક ડિરાઈવ ક્લાસ છે, તો એક ડિરાઈવ ક્લાસ થયો એ આનો પણ ડિરાઈવ ક્લાસ થશે ને. આપે ક્લાસ એનો પેરેન્ટ કયો થયો? ક્લાસ બી થયો, રાઈટ? હવે અહીંયા એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક્ઝામ્પલની છે એની અંદર એનિમલ ક્લાસ એનિમલ છે, ક્લાસ ડોગ છે અને એક ક્લાસ એક બીજો ક્લાસ છે બેબી ડોગ છે. એટલે કે ત્રણ ક્લાસના નામ આપેલા છે. તો ક્લાસ એનિમલ ક્લાસ છે, ક્લાસ ડોગ છે અને ક્લાસ બેબી ડોગ, આ ત્રણ ક્લાસ છે. ક્લાસ એનિમલ શું થયો? પેરેન્ટ ક્લાસ થયો. ક્લાસ ડોગ છે ઇનહેરિટ થાય છે ક્લાસ એનિમલ સાથે અને બેબી ડોગ છે એ કોની સાથે ઇનહેરિટ થાય છે? ડોગ સાથે. અહીંયા સિમ્પલ એક એક્ઝામ્પલ આપેલું છે અને તમારે જાતે પોતાની જાતે તમારે જે પણ એક્ઝામ્પલ લખવું હોય એ એક્ઝામ્પલ તમે અહીંયા લખી શકો છો. હવે અહીંયા હંમેશા મેં કયો ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો કીધો? ડિરાઈવ ક્લાસનો. અહીંયા જે લાસ્ટમાં છે એ ક્લાસનો તમે ઓબ્જેક્ટ એમાં ક્રિએટ કરી શકો છો. એમાં કયો આવશે? બેબી ડોગ, રાઈટ? અને એની ત્રણેય મેથડ તમે કોલ કરી શકો છો. ફર્સ્ટ જોઈએ તો એનિમલ ક્લાસની મેથડ કઈ છે? ઈટ. પછી ડોગ ક્લાસની મેથડ કઈ છે? બાર્ક. અને થર્ડ છે વીપ. તો પહેલા ફર્સ્ટ ક્લાસ છે એની મેથડ કોલ કરાવી, પછી સેકન્ડ અને પછી થર્ડ. એવી રીતે મેં બધી મેથડ કોલ કરાવેલી છે. આ થયું તમારે મલ્ટી લેવલનું એક્ઝામ્પલ. હવે આવે છે હિરાર્ચિકલ ઇનહેરિટન્સ. હિરાર્ચિકલ ઇનહેરિટન્સની અંદર ઇન ધીસ ટાઈપ ઓફ ઇનહેરિટન્સ મોર દેન વન સબ ક્લાસ ઇનહેરિટ ફ્રોમ અ સિંગલ બેઝ ક્લાસ. એટલે ઇન સિંગલ બેઝ ક્લાસ અને મોર દેન વન સબ ક્લાસ અને કેવું કહેવાય? હિરાર્ચિકલ ઇનહેરિટન્સ કહેવાય. મોર દેન વન ડિરાઈવ ક્લાસ ઇઝ ક્રિએટ ફ્રોમ અ સિંગલ બેઝ ક્લાસ. એટલે કે બેઝ ક્લાસ એક જ હોય પણ મોર દેન વન ડિરાઈવ ક્લાસ હશે. એ જે ટાઈપનું ઇનહેરિટન્સ છે એને શું કહેવાય? હિરાર્ચિકલ ઇનહેરિટન્સ કહેવાય. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે. સિંગલ ક્લાસ એ કયું છે? સિંગલ બેઝ ક્લાસ થયો. ક્લાસ બી એ ઇનહેરિટ થાય છે ક્લાસ એ સાથે. હવે અહીંયા તમે જોઈ શકો છો ઇનહેરિટન્સમાં મેં તમને આગળ કીધું હતું કે આની અંદર ત્યાં ડેટા હોય તમારે આની અંદર યુઝ કરવા હોય ક્લાસ બીની અંદર તો પણ તમે યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા ઇન્ટીજર એ અને ઇન્ટીજર એક્સ અને વાય ક્લાસ એ ક્રિએટ કર્યો છે. એની અંદર પબ્લિકની અંદર ઇન્ટીજર એક્સ અને વાય બે વેરિયેબલ લીધેલા છે. વોઇડ ગેટ ડેટા છે એ શું બનાવેલી છે? મેથડ બનાવેલી છે. મેથડની અંદર સી આઉટ સ્લેશ એન. સ્લેશ એન શું કામ યુઝ થાય? કે નીચે ન્યૂ લાઇનમાં લાવવું હોય, ન્યૂ લાઇનમાં લખાણ જોઈએ તો સ્લેશ એનનો યુઝ થાય. એટલે એન્ટર વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય ઇન્સર્ટ કરાવી, પછી સી ઇન થ્રુ આપણે શું થશે? વેલ્યુ ઇનપુટ થશે. એ આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું હતું પ્રોગ્રામિંગની અંદર કે કઈ રીતે ઇનપુટ થશે ને કઈ રીતે તમારે કોઈ પણ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવું હોય તો એ પ્રિન્ટ થશે. હવે અહીંયા તમારું ફંક્શનનો બ્રેકેટ ઓવર, ધેન ક્લાસનો બ્રેકેટ ઓવર, છેલ્લે સેમિકોલન. ક્લાસનો બ્રેકેટ પૂરો થાય ત્યારે રેલવેઝ સેમિકોલન ભૂલાય નહીં, નહીંતર પછી એરર આવશે. પછી અહીંયા ક્લાસ બી પછી કોલનની સાઇન શા માટે યુઝ થાય? ઇનહેરિટન્સમાં કોન્સેપ્ટ હોય એટલા માટે. અહીંયા પછી પબ્લિક એક્સેસ સ્પેસિફાયર અને અહીંયા એ એટલે કે અહીંયા પેરેન્ટ ક્લાસ છે એ પેરેન્ટ ક્લાસ લખવાનો. હવે આ એક્સ વાયના ડેટા છે એ મારે આની અંદર યુઝ કરવા છે તો કરી શકું છું. વોઇડ પ્રોડક્ટ નામનું એક ફંક્શન બનાવેલું છે, એની અંદર એક્સ મલ્ટીપ્લાય વાય કરો તો એનું શું આવે? મલ્ટીપ્લિકેશન થઈને અહીંયા આવશે. એક્સ અને વાયની જે વેલ્યુ છે એનું મલ્ટીપ્લિકેશન અહીંયા થઈને આવશે. અને પછી ડાયરેક્ટ તમારે બસ ખાલી સિંગલ ઇનહેરિટન્સનો કોન્સેપ્ટ હોય એટલું લખો અને પછી મેઇનની અંદર આ ક્લાસનો ઓબ્જેક્ટ ક્લાસ બીનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો અને એની બંને મેથડને તમે કોલ કરાવી દેશો એટલે તમને આઉટપુટ આવી જશે. અહીંયા હિરાર્ચિકલ ઇનહેરિટન્સ છે એટલે આગળ જોઈએ. હવે ક્લાસ સી પબ્લિક એ ઇઝ ઓલસો ડિરાઈવ ફ્રોમ અ બેઝ ક્લાસ. એટલે કે આપણે બેઝ ક્લાસને ડિરાઈવ કરવાનું છે. એટલે કે આ ટાઈપનું ફંક્શન છે કઈ એટલે આ ટાઈપનું કન્સિડર કરીએ. સપોઝ કે અહીંયા ક્લાસ એ છે, ક્લાસ એ ક્લાસ બી અને ક્લાસ સી, બરાબર? તો ક્લાસ બી છે એ ક્લાસ એ સાથે પણ ક્લાસ બી છે ક્લાસ એના ડેટા એક્સેસ કરશે અને ક્લાસ સી હશે એ પણ ક્લાસ એના ડેટા એક્સેસ કરશે. હવે ક્લાસ સી છે ઇનહેરિટ થાય પબ્લિક એ સાથે,
सम हवे एक्स अने वाई नो हवे सम करवो छे तो अहींया सम पण तमे करी शको छो। हवे क्या क्लास नो ऑब्जेक्ट क्रिएट करवानो? हवे बे डिराइव क्लास ना ऑब्जेक्ट क्रिएट करवा पड़शे। क्लास बे क्लास ना ऑब्जेक्ट छे तमारे क्रिएट करवा पड़शे। अहींया खास याद राखजो, अहींया तमे जे डिराइव क्लास क्रिएट कर्या छे क्लास बी अने क्लास सी, क्लास बी ए क्लास ए साथे इनहेरिट थाय छे अने क्लास सी छे ए पण क्लास ए साथे इनहेरिट थाय छे। तो तमारे क्लास बी अने क्लास सी ए बन्नेना ऑब्जेक्ट क्रिएट करवा पड़े। केम के तमे अहींया पब्लिक ए साथे इनहेरिट करावो छो એટલે માત્ર ક્લાસ એ ના ડેટા અહીંયા આવશે અને અહીંયા પણ માત્ર ક્લાસ એ ના ડેટા આવશે, પણ ક્લાસ બી છે તો મારે અહીંયા કુલ કરાવવો પડશે। તો ક્લાસ બી અને સી ના ઓબ્જેક્ટ ક્રિએટ કરવાના અને પછી બંનેની મેથડને તમારે કુલ કરાવવી પડશે। એટલે અહીંયા તમારે હિરાર્ચિકલ ઇનહેરિટન્સનું એક્ઝામ્પલ આપેલું છે। હવે આવે છે હાઇબ્રિડ ઇનહેરિટન્સ। હાઇબ્રિડ ઇનહેરિટન્સ ઇઝ અ કોમ્બિનેશન ઓફ મોર દેન વન ઇનહેરિટન્સ ટાઈપ, એટલે કે એક કરતાં વધારે ટાઈપ છે એ હાઇબ્રિડ ઇનહેરિટન્સની અંદર આવી જાય છે। ફોર એક્ઝામ્પલ, અ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ ક્લાસ રિલેશનશીપ દેટ ફોલો મલ્ટિપલ એન્ડ હિરાર્ચિકલ ઇનહેરિટન્સ। આની અંદર મલ્ટિપલ અને હિરાર્ચિકલ ઇનહેરિટન્સ પણ આવી જાય છે। અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ? અ હાઇબ્રિડ ઇનહેરિટન્સ, આ મલ્ટિપલ એ થઈ ગયું, હિરાર્ચિકલ થઈ ગયું, રાઈટ ને? અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે, એ આગળના એક્ઝામ્પલ છે એ રીતેનું જ છે। હવે અહીંયા જોઈએ, હવે અહીંયા શું છે, ક્લાસ એ, ક્લાસ એ છે ઇનહેરિટ થાય છે ક્લાસ બી છે ઇનહેરિટ થાય છે ક્લાસ એ સાથે, અને ક્લાસ સી છે ઇનહેરિટ થાય છે ક્લાસ સી એ પાછો અહીંયા પેરેન્ટ ક્લાસ છે, પછી ક્લાસ ડી બી ડી ઇનહેરિટ થાય છે બી અને સી સાથે। એવી રીતે અહીંયા તમને આખું સ્ટ્રક્ચર તમે ક્રિએટ કરી શકો છો અને ઓબ્જેક્ટ શેનો ક્રિએટ કરવાનો, ડિરાઇવ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે। એટલે ક્લાસ એ ઇનહેરિટ થાય છે ક્લાસ બી, એટલે ડાયરેક્ટ હું ક્લાસ બી, પાછો ક્લાસ બી અહીંયા પણ આવી જાય છે, સી આવી જાય છે, તો આપણે એક જ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો થશે। કયા ક્લાસનો? ક્લાસ ડીનો। અહીંયા તમારી ઇનહેરિટન્સની ટાઈપ પૂરી થાય છે। હવે આવે છે કન્સ્ટ્રક્ટર ઇન ડિરાઇવ ક્લાસ। જો ડિરાઇવ ક્લાસની અંદર કન્સ્ટ્રક્ટર હોય તો કઈ રીતે કોલ કરાવવું એ જોઈએ। અહીંયા શું છે, ક્લાસ આલ્ફા, ક્લાસ એક આલ્ફા બને, ડાયરેક્ટ એક્ઝામ્પલ પરથી સમજશું કે કન્સ્ટ્રક્ટર ડિરાઇવ ક્લાસની અંદર યુઝ કરવો હોય તો કઈ રીતે તમે કરી શકો છો। તો ક્લાસ બનાવ્યો આલ્ફા, ઇન્ટીજર એક્સ, એક્સ નામનો વેરિયેબલ લીધો પબ્લિક, એક્સ સ્પેસિફાય પબ્લિકની અંદર આલ્ફા કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યું, એની અંદર ઇન્ટીજર આયર પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે। અહીંયા ક્લાસનું નેમ સેમ જ ફંક્શનનું નેમ હોય તો ઇટ્સ કોલ્ડ કન્સ્ટ્રક્ટર, રાઈટ? વોટ ઇઝ કન્સ્ટ્રક્ટર? તો કન્સ્ટ્રક્ટર ઇઝ અ સેમ એઝ અ ક્લાસ નેમ, ઇટ્સ કોલ્ડ અ કન્સ્ટ્રક્ટર। તો અહીંયા આલ્ફા એટલે આલ્ફા ક્લાસનું નામે છે અને અહીંયા ફંક્શનનું નામે છે અને અહીંયા ઇન્ટીજર આઈ પાસ કરેલું છે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ, એટલે કે આઈની વેલ્યુ શેની અંદર કન્વર્ટ થશે? આઈ એક્સની અંદર કન્વર્ટ થશે, આઈની વેલ્યુ એક્સની અંદર કન્વર્ટ થશે। તો એક્સની વેલ્યુ અત્યારે શું આવશે, જે આઈની વેલ્યુ અહીંયા જે કંઈ તમે પેરામીટર પાસ કરો છો એક્સની વેલ્યુ કન્સિડર થઈ જશે, એટલે અહીંયા ડાયરેક્ટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યું, આલ્ફા ઇનિશિયલાઇઝ આલ્ફા ઇનિશિયલાઇઝ એવું સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યું છે। જો કન્સ્ટ્રક્ટર કોલ થશે એટલે અહીંયા આ વેલ્યુ આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થઈને તમને જોવા મળશે। સી પછી આવે છે વોઇડ શો એક્સ, વોઇડ શો એક્સ નામનું ફંક્શન બનાવ્યું છે, એની અંદર સી આઉટ એક્સ ઇઝ ઇક્વલ ટુ પછી ડબલ લેસ ધેન સાઇન ઓપરેટરનો યુઝ કર્યો છે। વેલ્યુ અહીંયા કોઈ પણ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવું હોય તો તમારે કોમ ડબલ કોટની અંદર લખવું પડે, અને કોઈ જો વેલ્યુને પ્રિન્ટ કરાવવી હોય તો ડબલ કોટ લખવાનું નથી, ડાયરેક્ટ એક્સની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે તો ડાયરેક્ટ એક્સ લખો અને પછી ડબલ ઓપરેટરની સાઇન પછી લેસ એન્ડ નેક્સ્ટ ન્યૂ લાઇન માટે, રાઈટ? અહીંયા પછી તમારે અહીંયા ફંક્શનનો બ્રેકેટ ઓવર ને લાસ્ટમાં તમારે ક્લાસનો બ્રેકેટ ઓવર, ક્લાસનો બ્રેકેટ ઓવર કરી ધેન સેમિકોલન। હવે આવે છે ક્લાસ બીટા, એમાં ફ્લોટ વાય, ફ્લોટ વાય નામનો એક વેરિયેબલ ડિફાઇન કર્યો છે, પબ્લિકની અંદર બીટા કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યો છે, એની અંદર એક પેરામીટર છે ફ્લોટ જે, જે નામનો એક વેરિયેબલ ક્રિએટ કર્યો। હવે વાય ઇઝ ઇક્વલ ટુ જે લખ્યું, એટલે કે આની અંદર તમે જે કાંઈ વેલ્યુ ઇન્સર્ટ કરાવશો એ સેમાં કન્વર્ટ થઈ જશે વાયમાં, એટલે કે વાયની વેલ્યુ અહીંયા તમે અહીંયા જે કાંઈ પેરામીટર પાસ કરો છો ડાયરેક્ટ કન્વર્ટ સેમાં થશે, વાયની અંદર કન્વર્ટ થઈ જશે। અને જ્યારે તમારે કન્સ્ટ્રક્ટર બીટા કન્સ્ટ્રક્ટર કોલ થશે એટલે શું આવશે, બીટા ઇનિશિયલાઇઝ એવું બતાવશે। પછી છે વોઇડ વાય, વોઇડ વાય અને સી આઉટ વાય ઇઝ ઇક્વલ ટુ પછી વાય, બરાબર? એટલે કે અહીંયા વાય પ્રિન્ટ કરાવેલું છે વોઇડ સો વાયની અંદર। હવે એક ક્લાસ ક્રિએટ કર્યો છે, એ છે ક્લાસ ગામા,
પેલા આલ્ફા બીટા અને ગામા નામના ક્લાસ ત્રણ ક્રિએટ કર્યા છે. એમાં આલ્ફા અને બીટા છે એ પેરેન્ટ ક્લાસ છે અને ગામા બેઝ ક્લાસ છે, સોરી ડિરાઇવ ક્લાસ છે. ઓકે નહીં રિપીટ, આલ્ફા અને બીટા પેરેન્ટ છે જ્યારે ગામા એ ચાઇલ્ડ ક્લાસ છે. હવે ચાઇલ્ડ ક્લાસની અંદર આ જે ડિરાઇવ ક્લાસ છે એની અંદર તમારે જો કન્સ્ટ્રક્ટરને કોલ કરાવવા હોય તો કઈ રીતે કન્સ્ટ્રક્ટર કોલ થશે એ જોશું, અથવા તો કન્સ્ટ્રક્ટર કઈ રીતે ક્રિએટ થશે એ જોઈએ. તો અહીંયા શું છે, ઇન્ટીજર એમ અને એન ગામા ક્લાસની અંદર બે વેરિયેબલ ડિફાઇન કરેલા છે, એમ અને એન નામના. પબ્લિક ક્લાસ એની અંદર ગામા, ગામા એક કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યું છે. એની અંદર ટોટલ મેં ચાર વેરિયેબલ ડિફાઇન, ચાર પેરામીટર લીધા છે. જે ગામા ક્લાસ છે એની અંદર ચાર પેરામીટર લીધા છે, ગામા કન્સ્ટ્રક્ટરની અંદર ચાર પેરામીટર એટલે કે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યું છે. પછી કોલન કરવાનું, અને જે આલ્ફા એ અને બીટા બી લખ્યું છે, આલ્ફા એ અને બીટા બી એ શું છે, એ આ જે ગામા, જે ક્લાસ ગામા ક્લાસનું કન્સ્ટ્રક્ટર અહીંયા કોલ કરાવે એવી જ રીતે આલ્ફા અને બીટા છે મારે ડિરાઇવ ક્લાસની અંદર લેવા હોય તો આ રીતે તમે લઈ શકો, આ રીતે ક્રિએટ કરાવી શકો. રાઈટ, આલ્ફા કોલન કદ પછી આલ્ફા એ એટલે કન્સ્ટ્રક્ટર કોલ થશે. કન્સ્ટ્રક્ટર કઈ રીતે કોલ થાય, તો ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરતા હોય ત્યારે કન્સ્ટ્રક્ટર કોલ થાય. અહીંયા આલ્ફા એ લખ્યું છે એટલે આની આની એની જે વેલ્યુ હશે સેમ ઇનિશિયલાઇઝેશન થશે ડાયરેક્ટ. આલ્ફા એ ને બીટા બી અહીંયા એ અને બી લીધા છે એ ડાયરેક્ટ અહીંયા કોલ થશે અને એની વેલ્યુ ડાયરેક્ટ અસાઇન થઈ જશે. એટલે કે એમ ઇઝ ઇક્વલ ટુ સી અને એન ઇઝ ઇક્વલ ટુ ડી. એટલે કે સીની વેલ્યુ સેમાં કન્વર્ટ થશે, એમમાં કન્વર્ટ થશે, અને ડીની વેલ્યુ સેમાં કન્વર્ટ થશે, એનમાં કન્વર્ટ થશે. તો ગામા ઇનિશિયલાઇઝ હવે અને શો શું કરાવ્યું, એમ અને એન ડાયરેક્ટ, એમ અને એનની વેલ્યુ ડાયરેક્ટ પ્રિન્ટ કરેલી તમને જોવા મળશે. અગેઇન આઈ રિપીટ, આની અંદર શું કર્યું છે, જો ગામા જે ડિરાઇવ ક્લાસ છે એની અંદર મેં ટોટલ ચાર પેરામીટર લીધેલા છે, એમાં ઇન્ટીજર એ અને ઇન્ટી ફ્લોટ બીની વેલ્યુ છે એમાં ડાયરેક્શનમાં કન્વર્ટ કરી નાખી છે. આલ્ફા, આલ્ફા શું છે, અહીંયા ક્લાસનું નામ છે અને અહીંયા ઓબ્જેક્ટ પાસ કરેલો છે, અને બીટાની અંદર પણ આવી રીતે લખ્યું છે. તો આની વેલ્યુ છે મેં ડાયરેક્ટ, આની જે વેલ્યુ તમે પેરામીટર જ્યારે કોલ કરાવશો, કન્સ્ટ્રક્ટર જ્યારે કોલ કરાવશો ત્યારે આની અંદર જે વેલ્યુ હશે એ ડાયરેક્શનની અંદર આવી જશે. આલ્ફા અને બીટાની અંદર આની વેલ્યુ અને આ કન્સ્ટ્રક્ટર કોલ થશે. જ્યારે તમે આ ફંક્શન કોલ કરાવશો ત્યારે ઓટોમેટિકલી આ કન્સ્ટ્રક્ટર છે એ કોલ થયેલું જોવા મળશે. નેક્સ્ટ આપણે જોઈએ, અમે કયા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ગામા જી, ગામા જી. હવે આવે ગામા જી કર્યો છે, એની અંદર ટોટલ ચાર પેરામીટર છે, મેં ચાર પેરામીટર નાખ્યા. આ ઇન્ટીજર, આ ફ્લોટ વેલ્યુ છે એટલે માટે ફ્લોટિંગમાં વેલ્યુ નાખી, પછી આ વેલ્યુ નાખી, બરાબર. તો હવે એની અંદર કઈ વેલ્યુ આવશે, એની આ એની અંદર કઈ વેલ્યુ આવશે, આ ફાઈવ છે એની વેલ્યુ આવી, પછી બીની વેલ્યુ 10.75, પછી સીની વેલ્યુ કઈ આવશે 20, અને ડીની વેલ્યુ કઈ આવશે 30. એટલે કે જ્યારે તમે કન્સ્ટ્રક્ટર કોલ કરાવતા હોય ડિરાઇવ ક્લાસની અંદર ત્યારે આ રીતે તમારે કન્સ્ટ્રક્ટર કોલ કરાવવા પડે ઇનહેરિટન્સના કન્સેપ્ટની અંદર. અધરવાઇઝ તમારે આલ્ફા અને બીટા કન્સ્ટ્રક્ટર ડાયરેક્ટલી કોલ થશે નહીં. હવે અહીંયા પછી ક્લાસનો ઓબ્જેક્ટ કયો છે, જે બનાવ્યો ગામા ક્લાસનો ઓબ્જેક્ટ જે બનાવ્યો, અને જે ક્લાસ થ્રુ તમારે આ મેથડ કોલ કરાવવાની છે, રાઈટ. હવે આઉટપુટ છે, તમને આઉટપુટ આ ટાઈપનું જોવા મળશે, આ બધું આઉટપુટ આપેલું છે અહીંયા. હવે આવે છે એબસ્ટ્રેક્ટ ક્લાસ. એબસ્ટ્રેક્ટ ક્લાસ ઇઝ વન દેટ ઇઝ નોટ યુઝ ટુ ક્રિએટ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ ક્લાસની અંદર ઓબ્જેક્ટ ક્રિએટ થશે, ઓબ્જેક્ટ એટલે એબસ્ટ્રેક્ટ ક્લાસ ઇઝ વન દેટ ઇઝ નોટ યુઝ ટુ ક્રિએટ ઓબ્જેક્ટ. હવે એ ઓબ્જેક્ટ ક્રિએટ થશે નહીં. એબસ્ટ્રેક્ટ ક્લાસ ઇઝ અ ડિઝાઇન ઓનલી ટુ એક્ટ એઝ અ બેઝ ક્લાસ ઇન ડિઝાઇન કન્સેપ્ટ ઇન ધ ડેવલપ એન્ડ પ્રોવાઈડ અ બેઝ અપોન વિચ અધર ક્લાસ મે બી બિલ્ડ. હવે અહીંયા એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ ઉપરથી ખ્યાલ આવશે. હવે એબસ્ટ્રેક્ટ ક્લાસ બનાવવાનો છે, બરાબર. એબસ્ટ્રેક્ટ ક્લાસ બનાવવો હોય તો એબસ્ટ્રેક્ટ ક્લાસ શું કામ બનાવવાનો, કઈ રીતે બનાવવાની આપણે જોઈએ. હવે ઘણી વખત એવું બને કે એક ક્લાસ છે એની અંદર મેથડના નેમ કેવા હોય, સેમ હોય, એટલે કે સોરી એક કરતાં તમે વધારે ક્લાસ ક્રિએટ કરો છો અને મેથડના નામ સેમ હોય તો ક્યારે કયું મેથડ કોલ થાય કે આપણને ખ્યાલ આવશે નહીં. તો એ ટાઈપ જ્યારે મેથડના નેમ સેમ બનાવવાના હોય ત્યારે એ ક્લાસ, એ ફંક્શન કેવું થશે, એબસ્ટ્રેક્ટ ફંક્શન તમારે બનાવવું પડશે, એટલે કે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બનાવવું પડશે. એબસ્ટ્રેક્ટ ક્લાસ બનાવવા માટે એબસ્ટ્રેક્ટ ક્લાસ કયો થશે, જે પેરેન્ટ ક્લાસ હશે કેવો થશે, એબસ્ટ્રેક્ટ ક્લાસ થશે, એબસ્ટ્રેક્ટ બેઝ ક્લાસ થશે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલમાં તો ખ્યાલ આવશે. તો પહેલાં કયું ક્લાસનું નામ શું છે, વ્હીકલ આપેલું છે, અને પ્રાઇવેટ ડેટા છે, ડેટા ટાઈપ ડી વન અને ડેટા ટાઈપ ડી ટુ. અહીંયા બે
तमने मेथड बनाव सॉरी अँ वेरिएबल लीधेला है वर्चुअल वोइड स्पेस नामनी मेथड आमा पण बनावो छो ने आमा पण बनावो छो जो बने मेथड नाम सेम हे ज्यारे तमे फंक्शन आपणे क्लास ऑब्जेक्ट थ्रू आपणे मेथड कॉल करावता होय तो आपणे ख्याल न आवे कई मेथड कॉल थशे राइट तो आ बेमांथी कई क्लास नी मेथड कॉल करशे एने कई खबर पड़शे नहीं एटला माटे आपणे वर्चुअल फंक्शन बनाव्युं बराबर प्योर वर्चुअल फंक्शन नो यूज थाय त्यारे समझवानुं के ए क्लास केवो हशे एक्स्ट्रेक्ट क्लास हशे राइट अगेन आई रिपीट ज्यारे तमे इनहेरिटन्स नो कंसेप्ट होय अने एक करता वधारे क्लास नी अंदर सेम फंक्शन ना नेम होय तो एने ख्याल आवशे नहीं के कयो फंक्शन छे कॉल थशे तो एना माटे एक फंक्शन तमारे वर्चुअल बनावानुं छे के फॉर प्योर वर्चुअल फंक्शन क्रिएट करवानुं छे प्योर वर्चुअल फंक्शन क्रिएट करवा माटे नॉर्मल फंक्शन नी जेम ज पण आगळ तमारे वर्चुअल कीवर्ड लगाड़वानो अने फंक्शन पछी इज इक्वल टू जीरो असाइन करवानुं छे तमारे आ फंक्शन जे क्रिएट थाय छे केवुं बने छे प्योर वर्चुअल फंक्शन क्रिएट थाय छे अगेन आई रिपीट प्योर वर्चुअल फंक्शन क्यारे क्रिएट थाय ज्यारे तमे नॉर्मल फंक्शन बनावो छो ए रीते फंक्शन बनावानुं अने जे फंक्शन क्रिएट थाय छे ए पहेला तमारे वर्चुअल आगळ कीवर्ड लगाड़वानो छे अने फंक्शन नी पछी इज इक्वल टू जीरो लखावो त्यारे ए फंक्शन प्योर वर्चुअल फंक्शन बने छे अने जे क्लास छे कयो क्लास बने छे एब्स्ट्रेक्ट क्लास बने छे હવે આગળ જોઈએ તો એલવીએમ ડેફિનેશન ઓફ ધ એસપી ફંક્શન એટલે કે અહીંયા તમારે ફંક્શનની ડેફિનેશન ફંક્શનનો બોડી પાર્ટ આવશે હવે અહીંયા એચ એમ વી છે એ શું છે એચ એમ વી એ ક્લાસનું નેમ છે પછી પબ્લિક વ્હીકલ એ શું છે આગળનો જે ક્લાસ છે વ્હીકલ એને આપણે ઇન આ વ્હીકલ નામનો ક્લાસ છે અહીંયા આપણે ઇનહેરિટ કર્યો પછી વોઇડ એસપી સી હવે અહીંયા તમારે કોઈપણ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરી નાખવાનું પછી એવી જ રીતે ટી ડબલ્યુ છે અને એને ઇનહેરિટ કરાવ્યો છે વ્હીકલ ક્લાસ સાથે પછી વોઇડ સ્પેસ શું છે એ ફંક્શન છે અને ટી ડબલ્યુ ડેફિનેશન ઓફ ધ સ્પેસ ફંક્શન અહીંયા એક ફંક્શનની ડેફિનેશન આપેલી છે રાઈટ તો હવે તમને આઉટપુટની અંદર કયા ટાઈપનું મળશે એ તમારે પ્રોગ્રામ રન કરીને જોવાનું છે એટલે અહીંયા તમને આ જોઈ શકો છો અહીંયા બધાના ફંક્શનના નામ કેવા છે શું તો સેમ છે અહીંયા પણ એસપી ઈ સી છે અહીંયા પણ સેમ નેમ છે અહીંયા પણ ફંક્શનનું નેમ સેમ છે જ્યારે સેમ નેમ હોય ત્યારે ફંક્શનનું નેમ કેવું રાખી દેવાનું છે તમારે વર્ચ્યુઅલ આપી દેવાનું છે આ ફંક્શન ડિક્લેરેશન કર્યું પણ એની ડેફિન અહીંયા માત્ર અહીંયા જે બેઝ ક્લાસ હશે એની અંદર માત્ર ડિક્લેરેશન હશે પણ અહીંયા શું હશે ફંક્શનની ડેફિનેશન બીજા ક્લાસની અંદર હોઈ શકે એટલે એક કરતાં વધારે ક્લાસની અંદર જ્યારે સેમ ફંક્શનનું નેમ હોય ત્યારે તમારે એક્સ્ટ્રા ક્લાસ ક્રિએટ કરવો પડે હવે આવે છે નેસ્ટિંગ ઓફ ક્લાસ નેસ્ટિંગ ઓફ ક્લાસ નામ પરથી જ ખબર પડે નેસ્ટિંગ કીધું છે એટલે ક્લાસની અંદર જે ક્લાસ હોય એને શું કહેવાય નેસ્ટિંગ ક્લાસ કહેવાય નેસ્ટેડ ક્લાસ ઇઝ અ ક્લાસ ધેટ ઇઝ અ ડિક્લેર્ડ ઇન અનધર ક્લાસ એટલે કે એક ક્લાસની અંદર બીજું ક્લાસ પણ ડિક્લેરેશન થાય એને શું કહેવાય નેસ્ટિંગ ક્લાસ કહેવાય તો નેસ્ટેડ ક્લાસ ઇઝ ઓલ્સો મેમ્બર વેરિયેબલ ઓફ ઇન્ક્લોઝ ક્લાસ એન્ડ હેઝ ધ સેમ એક્સેસ રાઈટ એટલે કે સોરી ધ નેસ્ટેડ ક્લાસ ઇઝ ઓલ્સો અ મેમ્બર વેરિયેબલ ઓફ અ ઇન્ક્લોઝિંગ ક્લાસ એન્ડ હેઝ ધ સેમ એક્સેસ રાઇટ્સ એઝ અધર મેમ્બર એટલે કે અધર મેમ્બરની જેમ જ એ જે બીજો ક્લાસ હશે એને એક્સેસ કરવાનું એક્સેસ કરી શકે હાઉએવર ધ મેમ્બર ફંક્શન ધ ઇન્ક્લોઝ ક્લાસ હેવ નો સ્પેશિયલ એક્સેસ ટુ મેમ્બર ટુ નેસ્ટેડ ક્લાસ હવે આપણે એક્ઝામ્પલની અંદર જોશું કે એક નેસ્ટિંગ ક્લાસ કઈ રીતે પરફોર્મ થશે તો ક્લાસ એ છે ક્લાસ એ એની ક્લાસ એની અંદર જ ક્લાસ બી પણ હું ક્રિએટ કરું છું તો આ નેસ્ટેડ ક્લાસ થયો ક્લાસની અંદર ક્લાસ હોય એને શું કહેવાય નેસ્ટેડ ક્લાસ કહેવાય હવે ક્લાસ એના ડેટામાં સપોઝ કે ક્લાસ એના ડેટા છે મારે ડાયરેક્ટ ક્લાસ બીની અંદર યુઝ કરવા હોય તો કરી શકું હા તો તમે ડાયરેક્ટ ઇનહેરિટન્સ વગર પણ કરી શકો છો હવે ક્લાસ બી છે એની અંદર પ્રાઇવેટ ઇન્ટીજર નમ પછી પબ્લિક એની અંદર વોઇડ ગેટ ડેટાની અંદર આ જે નમ આ વોઇડ ગેટની અંદર જો હું પેરામીટર જ્યારે કોલ કરાવું ફંક્શનને પેરામીટર પાસ કરું એની અંદર વેલ્યુ આવશે અને આ એનની વેલ્યુ ડાયરેક્ટ કન્વર્ટમાં કરાવું છું નમ નામના વેરિયેબલની અંદર અને પુટ આઉટ ડેટાની અંદર શું લખ્યું ધ નંબર ઇઝ કરીને અને નમની જે વેલ્યુ છે એ હું પ્રિન્ટ કરાવું છું અને પછી ક્લાસ બીનો બ્રેકેટ ઓવર અને ક્લાસ એનો બ્રેકેટ ઓવર અને હવે એને કોલ કરાવવું હોય તો કઈ રીતે કરાવવાનું નેસ્ટેડ ક્લાસ ને નેસ્ટેડ ક્લાસ ઇઝ અ ઇન સી પ્લસ પ્લસ એવું સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યું છે પછી એ અહીંયા જોજો એ નેસ્ટેડ ક્લાસ હોય ત્યારે આવી રીતે યુઝ થશે એ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને બી આ રીતે તમે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો નેસ્ટેડ ક્લાસની અંદર પહેલા જે પેરેન્ટ ક્લાસ હોય એ પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર પછી ક્લાસ બી પછી ઓબીજે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો તો
और बी जे डॉट गेट डेटा गेट डेटा એટલે કયું ફંક્શન કોલ કરાવ્યું આનું ફંક્શન છે કોલ કરાવ્યું અને ઇન્ટીજર n છે એને વેલ્યુ કઈ અસાઇન કરી 9 તો 9 ડાયરેક્ટ અસાઇન થઈ જશે રાઈટ અહીંયાનું 9 નાખું છું તો 9 અહીં આવી જશે અને 9 num ની અંદર વેરીએબલ ની અંદર આવી જશે અને સિમ્પલ હું num પ્રિન્ટ કરાવું છું તો એ પ્રિન્ટ થઈને આવશે અહીંયા તમારું જે થર્ડ યુનિટ છે અહીંયા કમ્પ્લીટ થાય છે